dostu. મારા પરમ મિત્ર દક્ષેશભાઈ જે હજુ આવ્યા નથી, રાજકોટથી આવેલા બિપિનભાઈ આસર, નાનુ બાપા અને દિલીપભાઈની સખી કે સખીઓ શોધવામાં મદદ કરવાની શુભ આશયથી આવેલા આપ સૌ સખી શોધકો, આપ સૌનું સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં સ્વાગત છે. શરૂઆત મારે દિલીપભાઈના એક મુક્તકથી કરવી છે. ક્યાંક ભૂસાઈ ગયો છે ખુદ દિલીપ છે, ક્યાંક ભૂસાઈ ગયો છે ખુદ દિલીપ, આમ કરમાઈ ગયો છે ખુદ દિલીપ છે, પણ હે કરમાયા નથી. ચાલ યાર ખોવાઈ ગયું છે જ્યાં કશું, યાર ખોવાઈ ગયું છે જ્યાં કશું, ત્યાં જ ખોવાઈ ગયો છે ખુદ દિલીપ. ખોવાવાની વાત છે. આપણે સૌ આટલા બધા જટાજાળમાં ખોવાઈ જતા હોઈએ છીએ. દક્ષેશભાઈ એને યુનિવર્સિટીની જટાજાળમાં ખોવાઈ જાય, સેનેટની રાજકારણમાં ખોવાઈ જાય, ક્યારેક મીડિયાના મુક્કા પહાડમાં ખોવાઈ જાય, પણ નથી ખોવાતા. એનું કારણ છે કવિ હૃદય છે, સાહિત્ય રસિક છે. અમારા નાનુ બાપા ભ્રષ્ટાચારના પછી લોકશાહીની સ્થાપનાને એમાં ખોવાઈ જાય, પણ નથી ખોવાતા, કારણ કે એવો કવિ હૃદય છે, સાહિત્યકાર છે. દિલીપભાઈ તબીબ તરીકે ખોવાઈ જાય, કારણ કે અત્યારે જે આપણે તબીબો વિશે સાંભળીએ છીએ, મધુકરભાઈ બેઠા છે એમની માફી સાથે, જે આખું કોર્પોરેટ ક્ષેત્ર આખું વિકસ્યું છે અને એમાં ખોવાઈ જવાના પૂરેપૂરા ચાન્સ હોવા છતાં દિલીપભાઈ ખોવાતા નથી. એનું કારણ છે કવિતા કરે છે. એવો જ એક કહે છે એમના શહેરમાં, જાત સાથે ચાલતી રકજક લખું, જાત સાથે ચાલતી રકજક લખું, માણવા મળતા નથી તે હક લખું. આ કવિની સિદ્ધિ છે. જે વસ્તુ કહી શકાતી ન હોય તે એની કવિતામાં કહી દે. જાત સાથે ચાલતી રકજક લખું, માણવા મળતા નથી તે હક લખું, જખમ પીડે છે દોસ્તો, જખમ પીડે છે દોસ્તો, જો સહન ના થાય તો મુક્તક લખું. આ આ આ આ કવિની સિદ્ધિ છે. ઘણું બધું આ દુનિયામાં આપણને સહન ન થાય એવું હોય છે, ઘણું બધું આપણને અણગમતું હોય છે, ઘણું બધું કહેવા જેવું હોય છતાં કહી શકાતું નથી હોતું, જે આગળ દિલીપભાઈની કવિતામાં આવશે. અને છતાં જીવવું પડે છે. તો આને એક આપણે એક પ્રકારનો પલાયનવાદ કહી શકીએ, અથવા એક પ્રકારના સાક્ષીભાવ કહી શકીએ, કે આ બધું છે છતાં જીવવાનું હોય ત્યારે દિલીપભાઈની જેમ મુક્તકો લખવા જોઈએ અથવા મુક્તકો વાંચવા જોઈએ, અને એ પણ સમયને મળતા મુક્તકો સાંભળવા જોઈએ. આપણે દિલીપભાઈને વિનંતી કરીએ કે એમના મુક્તકોની સીડી તૈયાર કરે, કે અમે કારમાં બેઠા બેઠા આ મુક્તકો સાંભળી શકીએ, પ્રેમના, ખાસ તો સખીની શોધના, કારણ કે મારી તમારી બધાની સખીઓ ખોવાઈ ગયેલી છે. તો દિલીપભાઈ એવું કરશે, હે સખી છે જંખના તારી મને, એનો પરિચય હું યામિની વ્યાસને આપવા વિનંતી કરું છું. યામિની વ્યાસ. પૂજ્ય નાનો બાપા, રાજકોટથી પધારેલા આદરણીય ડૉક્ટર, આપ સૌ વડીલો તથા મિત્રો તથા આજના અવસરના હીરો કવિ ડૉક્ટર દિલીપભાઈ મોદી તથા હિરોઈન જેનો મારે પરિચય આપવાનો છે, અત્યારે રૂપાળા ઘૂંઘટમાં છે એવી હે સખી છે જંખના તારી મને, એનો પરિચય મારે આપવાનો છે.
પરિચય આપો એ પહેલા એક વાત કે જેમના બાર બાર પુસ્તકો પ્રગટ થઈ ચુક્યા છે, બાર બાર એટલે બાર, ટ્વેલ્વ, વન ટુ ટ્વેલ્વ, બાર બાર પુસ્તકો બાર બાર થશે ફરીથી, અને પાંચેક પુસ્તકો હવે પછી પ્રગટ થશે એવા કુશળ કવિ તબીબ ડોક્ટર દિલીપભાઈને પર્સનલી હું કવિ તરીકે વધુ ઓળખું છું, કારણ કે એમને કવિ તરીકે મેં માણ્યા છે. ક્લિનિક પર હું ગઈ નથી એટલે ડોક્ટર તરીકે મેં જાણ્યા નથી, અને મને ખાતરી તો એક વાતની છે જ કે એવો ક્લિનિકમાં ચોક્કસ કવિતા કરતા હશે જ, ક્લિનિકમાં કવિતા કરતા હશે જ, પરંતુ મુશાયરામાં મેડિકલની કોઈ વાત નથી કરતા, એવી તો મને ખાતરી છે જ. એમણે કલમ અને મલમનો નાતો અદ્ભુત જોડી રાખ્યો છે, એમણે કલમ અને મલમનો નાતો અદ્ભુત જોડી રાખ્યો છે, અને અનેક પારિતોષિકોથી સન્માનિત કવિ તબીબનું આ 13મું પુસ્તક મુક્તક સંગ્રહ હે સખી છે ઝંખના તારી મને વિશે આજે વાત કરવાની છે. આજે એની શુભ ઘડી છે, આજે તારીખ છે 31/3/13. પરંતુ એક વાત આપની સાથે શેર કરવાનું મન થાય છે કે 14 ઓગસ્ટ 2011 જ્યારે રેખાબેનના પુસ્તકનું વિમોચન હતું, એ પુસ્તકનો મેં પરિચય આપ્યો હતો, તે દિવસે મને દિલીપભાઈએ કહ્યું હતું કે મારું મુક્તક સંગ્રહ થાય તેનો પરિચય મારે આપવો, એટલે મારા માટે તો હું પ્રાઉડ ફીલ કરતી હતી, પણ પછી મને થયું કે કેમ મને એમણે શોધી કાઢી આ મુક્તકનો પરિચય આપવા માટે. તો આમ ગણીએ તો મુક્તક નાના કાવ્યો છે, 4 પંક્તિના કાવ્યો હોય, અને મારો વિષય માઇક્રોબાયોલોજી એટલે મને ઝીણું ઝીણું જોવાની ટેવ હોય, એટલે માઇક્રોસ્કોપમાં જોવા ટેવાયેલી મારી નાની આંખો આને મેગ્નિફાય કરી શકે એવો હું પ્રયત્ન કરીશ અને એનો પરિચય આપું છું. આ 13મું પુસ્તક છે હે સખી છે ઝંખના તારી મને માં આપણે ગણીએ તો અધધ 448 મુક્તકો છે પુસ્તકમાં, પ્લસ છેલ્લા પાને 4, પહેલા પાને 1, અને જ્યાં અર્પણ કર્યું છે એમણે બાપાને, નાનું બાપાને, જનકભાઈને, જયશ્રીબેનને, ત્યાં 1, એમ મળીને કુલ 454 મુક્તકો છે, જેનો સરવાળો પણ 13 જ થાય છે, અને આજે 31/3/2013 નું ટોટલ પણ 13 જ થાય છે. 13 એકચ્યુઅલી મારા માટે બહુ લકી છે, પરંતુ કવિશ્રી 13માં પુસ્તકના અવતરણ માટે કહે છે કે શ્વાસ સૌ લાગ્યા કરે શાને સખત, શ્વાસ સૌ લાગ્યા કરે શાને સખત, કેમ વિતાવું હું ભારે ખમ વખત, કેમ વિતાવું હું ભારે ખમ વખત, મેં છલોછલ પીધી છે દીવાનગી, મેં છલોછલ પીધી છે દીવાનગી, બાકી શા માટે હું આ મુક્તક લખત, બાકી શા માટે હું આ મુક્તક લખત. આવા દીવાનગીથી છલોછલ કવિના મનના વિવિધ ભાવોને એના પરિઘના કેન્દ્રમાં સખી છે ને વળી એમાં ઝંખના છે, એટલે જેવો સૌથી પહેલા મુક્તકમાં કહી દે છે તું જ જાણે સ્વર્ગ હો એવું બને, તું જ જાણે સ્વર્ગ હો એવું બને, આ ઉમળકાથી ક્ષણો સૌ થનગને, આ ઉમળકાથી ક્ષણો સૌ થનગને, ધડકનોમાં નામ તારું સાંભળું, ધડકનોમાં નામ તારું સાંભળું, હે સખી છે ઝંખના તારી મને, હે સખી છે ઝંખના તારી મને. આ સખી વિષયક દરેક મુક્તકમાં એમની ધારદર્શક અને પારદર્શક ઝંખના છતી થાય છે, ધારદર્શક અને પારદર્શક, અને ઝંખનાના કોઈ ધારણ ધોરણો હોતા નથી એટલે ટાઈમ ટેબલ મુજબ એ રજૂ કરી શકાય નહીં. એવું પોતે જ કહે છે કે પ્રિય પાત્રનો સંદર્ભ કવિતામાં ઘૂંટું છું ને મારા કાળજાની ગરમાગરમ તરસ શાંત થઈ જાય છે, પ્રિય પાત્રનો સંદર્ભ કવિતામાં ઘૂંટું છું ને મારા કાળજાની ગરમાગરમ તરસ શાંત થઈ જાય છે, અને પ્રેમ એક એવું દર્દ છે જે નસીબદારને જ મળે. પરંતુ આ તરસ શાંત કરવા એમણે સખીના રદીફવાળા એટલે કે 4 પંક્તિમાં 3 વખત સખી શબ્દનો ઉપયોગ થાય એવા નહીં નહીં તો 8 મુક્તકો એના ક્રમ પણ મેં લખ્યા છે પણ હવે એવું નથી જણાવતી, અને સખીને ઉદ્દેશીને 1 વખત સખી શબ્દ આવે એવા 17 મુક્તકો ભેટ આપ્યા છે આ પુસ્તકમાં, એટલે સખી કદાચ એમની કવિતાનું કોઈ પ્રાણભૂત કેન્દ્રીય તત્વ છે, સૌથી મોટું અવલંબન છે.
સખીનું અસ્તિત્વ ન હોત તો આવા મુક્તકો આકાર ન પામ્યા હોત. મુક્તક નંબર 60 માં કવિ કહે છે, આ હૃદયમાં તું બિરાજે છે સખી, આ હૃદયમાં તું બિરાજે છે સખી, ને તને શબ્દો નવાજે છે સખી, ને તને શબ્દો નવાજે છે સખી. શી ખબર ક્યારે હું ભીંજાઈ જઈશ, શી ખબર ક્યારે હું ભીંજાઈ જઈશ, બહુ વખતથી આબ ગાજે છે સખી, બહુ વખતથી આબ ગાજે છે સખી. પણ કવિને કદાચ હજુ ભીંજાવાનો મોકો નથી મળ્યો, હજુ એ સખીને સંબોધીને એમની કલમ મનોદશાને પ્રગટાવે છે કે ચાર દિવાલોની વચ્ચે એક જણ છે, ચાર દિવાલોની વચ્ચે એક જણ છે, તેથી સાથે હાંફતી તન્હાઈ પણ છે, તેથી સાથે હાંફતી તન્હાઈ પણ છે. સ્વપ્નમાં તાકે લીલી કૂંપણ મને જ્યાં, સ્વપ્નમાં તાકે લીલી કૂંપણ મને જ્યાં, જાગીને હું જોઉં ત્યાં સુકું રણ છે, જાગીને હું જોઉં ત્યાં સુકું રણ છે. છતાં કવિનો પ્રામાણિક પ્રયાસ કલમમાંથી ટપક્યા વગર રહેતો નથી કે પ્રેમનો કીધો મેં પ્રામાણિક પ્રયાસ, પ્રેમનો કીધો મેં પ્રામાણિક પ્રયાસ, ચંદ્રને શોધું મને મળતી અમાસ, ચંદ્રને શોધું મને મળતી અમાસ. હું તને પૂછ્યા કરું હે શૂન્યતા, હું તને પૂછ્યા કરું હે શૂન્યતા, તું રહે છે કેમ મારી આસપાસ, તું રહે છે કેમ મારી આસપાસ. કવિ કુશળ મુક્તકાર છે એ આ અગાઉ પણ એમના મુક્તકના બે સંગ્રહો થઈ ચૂક્યા છે. મુક્તકના નિખારમાં જેટલા વાના જોઈએ એ તમામ વાના, હથોટીઓ, ચાટુકતીઓ વગેરે કવિને હાથ વગી છે. છતાં કવિ પાસે ભાષાની જે સાદગી છે તે ધ્યાન આકર્ષક છે. કવિ સાદગીમાંથી પણ પોતાને જોઈતી કવિતા શોધી કાઢે છે એવો શાતીર છે. સમર્થ કવિનું કામ એ જ છે કે તે શબ્દો પાસે ધારેલું કામ કરાવી શકે, કારણ શબ્દોની યોગ્ય પસંદગી જ આમ તો કવિતાની ધડકન બની શકે. આવી ઉર્મિઓથી ધબકતા કવિ પાસે શુષ્કતાનું મોરું પણ છે અને સાથે રસભીની રંગીલી કવિતા પણ છે. સંગ્રહમાં એમણે ભારોભાર ઉદાસી સંગ્રહી છે, સંગ્રહમાં એમણે ભારોભાર ઉદાસી સંગ્રહી છે, પણ સંગ્રહ એમણે સાવ ઉદાસ સંગ્રહ્યા નથી. સંગ્રહમાં એમણે ભારોભાર ઉદાસી સંગ્રહી છે, પણ સંગ્રહ એમણે સાવ ઉદાસ સંગ્રહ્યા નથી. આખો સંગ્રહ તો હમણાં વાંચી નહીં શકું, પરંતુ કવિએ ભાવ શબ્દોનો જે ગજબનું બેલેન્સ કરી કમાલ કરી છે ને, એનું તમને ઉદાહરણ આપીશ. જોજો એક તરફ કેવા શબ્દો છે તે જોજો. એમના શબ્દો છે, ઉદાસી બેવફા વેદના ઠોકર ફના બરબાદી યાતના ખંડેર વેર કડવાશ તન્હાઈ ખાઈ મૃત્યુ જખમો દર્દ પ્રતીક્ષા ધોખા પીડા નકાબ ચોટ હાંપ સમસ્યા મૂંઝવણ આઘાત ઝંઝાવાત બીમારી દિવાસળી કમનસીબી આકરી વ્યથા બકવાસ આડંબર અહંકાર દમ તમાશો આંસુઓ જુરાપો પોકળ મૃગજળ આફત ઘમસાણ જુલમો શબ્દ યંત્રવત શંકાસ્પદ ઝંઝટ પથ્થર બેઈમાન કંટાળો ડૂમો અફવા ઉપેક્ષા રુદન ગ્લાની ખલાસ ત્રાસ ચાલબાજી દ્વેષ નફરત વ્યથા ભ્રમણા લડાઈ તવાઈ પ્રાણઘાતક વિગેરે વિગેરે વિગેરે. અને બીજી તરફ, થેન્ક યુ, અને બીજી તરફના શબ્દો તમે સાંભળજો ખાસ. મધનું માટલું, હૃદયની અરજી, ગુપ્તગુ, લોંગ ડ્રાઈવ, ચોકલેટ ઇચ્છણ, સબવે, આઈસ્ક્રીમ પાર્લર, સંવેદના, ભીનાશ, ધોધમાર, આગમન, ધડકન, સ્મિત, હૃદય, મન, રેશમી, અવકાશ, લાજવાબ, ખ્વાબ, સલામ, પ્રેમ, આરઝુ, ખુશી, સપનું, લાગણી, સુવાસ, ગુલાબ, સાદ, દાદ, અમીર, શ્રદ્ધા, ઘનઘોર, વાદળ, ઝકળ, મોસમ, ચૈતન્ય, સરસ્વ, રેશમી, રંગબેરંગી, મિજાજ, અરમાન, દર્શન, ઉમંગ, ઉત્સાહ, ઉમળકો, વૈભવ, ઋણાનુબંધ, કલરવ, ચાહક, નાજુક, સ્મૃતિ, સ્મરણ, પરિતોષ, સુગંધ, આશ્લેષ, વરદાન, મોહબત, સૌંદર્ય, સ્પર્શ, લહો, લીલોછમ, બગીચો, પ્રીત, મિલન, વિશ્વાસ, શ્રદ્ધા, તરસ, વાંસળી, ગદગદ અને ઝંખના વિગેરે વિગેરે વિગેરે. એટલે હજુ ઘણા બધા છે નામો, આમાં એક પણ શબ્દ મેં જાતું ઉમેર્યો નથી કે કોઈ પણ આમાં ફિલ્મનું નામ નથી. દિલીપભાઈ વૈષ્ણવ
અહીં કવિની સખી પ્રત્યેની લાગણી એમના પર શાસન પણ કરે છે અને એમનું શોષણ પણ કરે છે, પછી એમના મુક્તકોનું પોષણ પણ કરે છે. સખી પ્રત્યેની એમની લાગણી એમના પર શાસન પણ કરે છે અને એમનું શોષણ પણ કરે છે અને પછી એમના મુક્તકોનું પોષણ કરે છે. સખી પ્રત્યેના પ્રેમની લાગણી માટે કદી પૂર્ણ વિરામ ન મૂકી શકાય, હંમેશ પ્રશ્નાર્થ કે આશ્ચર્ય ચિહ્ન જ મૂકવું પડે. એટલે જ કે સખીને ઉદ્દેશીને લખેલા મુક્તકો પ્રેમનું ઉપવન બની જાય છે. કવિએ જે કાવ્ય પ્રકાર નક્કી કર્યો છે એની લંબાઈ નથી પણ ખાસ્સી ઊંચાઈ છે. નાના નાના હોય છે મુક્તક એટલે, પરંતુ એની ખાસ્સી ઊંચાઈ છે. મુક્તક લગભગ ભૂલાઈ જવા આવેલો કાવ્ય પ્રકાર છે ત્યારે કવિશ્રી આપણને આખો મરપૂડો સેજે કષ્ટ ન પડે એવી સાવ સરળ બાનીમાં મધમાખીના એકે ડંખ વગર આપે છે. અહીં આપણને અનુભૂતિ થાય છે કે આ કાવ્ય પ્રકારો એટલે કે મુક્તકને યથાર્થ રીતે જો ખેડવામાં આવે તો એ પૂર્ણ કાવ્યનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જુઓ મુક્તક. થાય છે તું મારી જાણે શું સગી, થાય છે તું મારી જાણે શું સગી, ભવ્યતા નિરખી કલમ કેવી ચગી, ભવ્યતા નિરખી કલમ કેવી ચગી, ભૂલથી વિશ્વાસ મેં મૂકી દીધો, ભૂલથી વિશ્વાસ મેં મૂકી દીધો, લાગણી મારી મને ખુદ ગઈ ઠગી, લાગણી મારી મને ખુદ ગઈ ઠગી. અહીં સગી ચગી જેવા વિચિત્ર લાગતા કાફ્યાઓ એકત્ર કરી કવિ એક ભાવવહી મુક્તક સર્જે છે, જે વાંચ્યા પછી પણ મનમાં કાવ્ય વિશ્વના અલગ અલગ આકારો ઘડાતા રહે છે અને કવિતાને તેનું ભાવ વિશ્વ પૂર્ણતા તરફ દોરી જાય છે. એટલે જ કહ્યું છે ને કે કાવ્ય સર્જન એટલે ઇમોશનલ મેટામોર્ફોસિસ, અર્થાત સાંવેદનિક સ્વરૂપાંતર, અને આ સ્વરૂપાંતર જ અગત્યનું છે. વળી જુઓ આ મુક્તક તો આપણને એમ કહેવા પ્રેરે છે કે કવિ હવે આખી ગઝલ જ લખી નાખવાને. વાંચું છું. કઈ સવાલોના જવાબો હોય ના, કઈ સવાલોના જવાબો હોય ના, લાગણીમાં લ્યો હિસાબો હોય ના, લાગણીમાં લ્યો હિસાબો હોય ના, શું કરું સંવેદનાનું શું કરું, શું કરું સંવેદનાનું શું કરું, વ્યક્ત કરવા જો કિતાબો હોય ના, વ્યક્ત કરવા જો કિતાબો હોય ના. કવિ મુક્તકોમાં ભલે એ મુક્તક હોય પણ કાવ્યત્વનું અત્તર વહેવડાવવાનું ચૂકતા નથી. એવું પોતે જ કહે છે કે શબ્દોના સંગાથે અત્યાર સુધીમાં 1500 થી વધારે મુક્તકો રચાયા હશે. ડોક્ટર સાહેબ બિપિનભાઈ એમને વિક્રમજનક સર્જન કહે છે 1500 થી પણ વધારે મુક્તક લખ્યા હોય એવું કોઈ ભાગ્ય જ કોઈ હશે. મુક્તકો પરત્વે ખાસ લગાવ મને એટલા માટે છે કે એમાં થોડામાં ઘણું અભિવ્યક્ત થઈ જાય છે. 4 પંક્તિઓમાં આખું ભાવ વિશ્વ રજૂ થઈ જાય છે. એમનું મુક્તકો તરફ વળવાનું ઢળવાનું પ્રયોજન એ છે કે એમાં ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું કહેવાની તાકાત હોય છે, અનુભવમાંથી આવેલી વાત હોય છે. આખો બગીચો નહીં પણ જાણે અત્તરનું પૂંગડું, અને આ ભાવ વિશ્વને કેટલી હદે આંકવું તેનો કોન્સેપ્ટ અભિગમ પુસ્તકમાં બરાબર જીવાયો છે. આવા મુક્તકો કેમ આવ્યા એનું કારણ બતાવતા કવિ કહે છે, જાત સાથે ચાલતી રજક લખું, જાત સાથે ચાલતી રજક લખું, માણવા મળતા નથી એ હક લખું, માણવા મળતા નથી એ હક લખું. જાત સાથે ચાલતી રજક લખું, માણવા મળતા નથી એ હક લખું, જખમા પીડે છે દોસ્તો, જો સહન ન થાય તો મુક્તક લખું. કવિ સ્વયં મુક્તકને જાત સાથેની રજક સમજે છે અને પાછા હકતી લખે છે લફા ખાતર નહીં, કારણ કવિને વેદના પીડે છે અને અસહ્ય થઈ જાય છે ત્યારે મુક્તક જન્મે છે. વળી અહીં નાવીન્ય સંબંધ મુક્તકો પણ છે. એકલો ઉદાહરણ કે એકલો તલવારને કટકા કરો, એકલો તલવારને કટકા કરો, આગ ચાંપી લઈ પછી ભડકા કરો, આગ ચાંપી લઈ પછી ભડકા કરો, તોડી નાખો લક્ષ્યની માળા હવે, તોડી નાખો લક્ષ્યની માળા હવે, એકઠા ઇતિહાસના મણકા કરો, એકઠા એકઠા ઇતિહાસના મણકા કરો. પ્રસ્તુત મુક્તકમાં શબ્દોનું નામીને ધ્યાન ખેંચે છે.
મૂલતઃ એમાં વપરાયેલા કાઠિયાઓ કોઈ શૌર્ય ગીતમાં વપરાય એવા છે, પણ કવિએ મુક્તકને લખે એવું નજરાણું આપ્યું છે. બીજો એક ભાવ પણ મુક્તક શબ્દ સીવે છે એ જાણે દરજી હો, શબ્દ સીવે છે એ જાણે દરજી હો, ઉર્મિયો મારી હૃદયની અરજી હો, ઉર્મિયો મારી હૃદયની અરજી હો, શ્વાસમાં વિશ્વાસનો ઇતિહાસ છે, શ્વાસમાં વિશ્વાસનો ઇતિહાસ છે, આખરે તો જેવી તારી મરજી હો, આખરે તો જેવી તારી મરજી હો. અહીં માત્ર ચાર પંક્તિઓમાં હૃદયની ભાવનાને કેવી વિવિધ રીતે એમણે રમાડી છે. મુક્તકોમાં તબીબનું ગણિત શાસ્ત્ર પણ આવી જાય છે. એનું ઉદાહરણ છે, ઓણ સાલ વરસાદ બહુ ઓછો પડ્યો એટલે ધંધામાં પણ લોચો પડ્યો, ઓણ સાલ વરસાદ બહુ ઓછો પડ્યો એટલે ધંધામાં પણ લોચો પડ્યો. ડાક્ટરોનું હોય છે પાકું ગણિત, ડાક્ટરોનું હોય છે પાકું ગણિત, દાખલો સાલો છતાં ખોટો પડ્યો. ક્લિનિકમાં કવિતા કરતા હોય એનું એવું થાય. આ ઉપરાંત વિવિધ વિષયોને આવરી લઈને એમણે જુદા જુદા મુક્તકો લખ્યા છે. અને એક ગુજરાત પર પણ એક મુક્તક લખ્યું છે, અહીંયા પણ એમણે મોદી મેજિક, દિલીપભાઈ મોદી મોદી મેજિક કમાલ કરીને બતાવ્યું છે. અને આપણા સુરતની રેલથી થયેલી તારાજીના પણ જીવન ચિત્રો અને વેદના મારે જેટલા મુક્તકોમાં રજૂ કર્યા છે. એમણે મોટે ભાગે રમતછંદમાં મુક્તકો અહીં સંગ્રહમાં રજૂ કર્યા છે, સાથે પારિવારિક પાત્રોની પણ પૂજા કરી છે. માં એટલે હૃદયના રાજ્યનું કેવું સિંહાસન હોય, જેમાં મમતા લાગણી અને આશીર્વાદ બિરાજતા હોય. કવિએ મુક્તકો રજૂ કરી પ્રત્યેક શબ્દ માતાની આરતી ઉતારી છે. એક મુક્તક ઉદાહરણ રૂપે રજૂ કરું છું, ડાળ શૈશવની ઉપર હંમેશ રમતા, ડાળ શૈશવની ઉપર હંમેશ રમતા, કોડીઓ મોમાં મૂકે એમ જમતા, કોડીઓ મોમાં મૂકે ને એમ જમતા, ચીજ છે અદ્ભુત જીવનમાં આ જગતમાં, ચીજ છે અદ્ભુત જીવનમાં આ જગતમાં, હોય ના બીજું કશું પણ માની મમતા, હોય ના બીજું કશું પણ માની મમતા. તો વાલી વાલની વેલી સમી દીકરી વિશે પણ એમણે ઘણા મુક્તકો લખ્યા છે કે દીકરી વિનાશનું જીવન સરવર, દીકરી વિનાશનું જીવન સરવર, દીકરી તો કાળજીનું હોય અંબર, દીકરી તો કાળજીનું હોય અંબર, લાગણીથી તું બનાવે છે છલકતું, લાગણીથી તું બનાવે છે છલકતું, દીકરી તારા વગરનું ઘર નથી ઘર, દીકરી તારા વગરનું ઘર નથી ઘર. અને છેલ્લે એમણે હે અમેરિકા પર પણ આઠેક મુક્તકો લખ્યા છે. એક વાંચું છું, ભૂખ મારા પેટની ઠારી રહ્યો છું, ભૂખ મારા પેટની ઠારી રહ્યો છું, બ્રેડના ડૂચા અહીં હું મારી રહ્યો છું, બ્રેડના ડૂચા અહીં હું મારી રહ્યો છું, હું અમેરિકન થઈ ગયો છું જાણે મિત્રો, હું અમેરિકન થઈ ગયો છું જાણે મિત્રો, થેન્ક યુ ને સોરી ઉચ્ચારી રહ્યો છું. આમ અહીં કવિ સખી ઉપરાંત પણ વિવિધ વિષય વૈવિધ્યના રંગે રંગાયા છે. અને આ મુક્તકોની એ શુભ પ્રાપ્તિ છે, છેલ્લે એમને હું આ એક મુક્તક અર્પણ કરું. એમના આગલા જે બે મુક્તક સંગ્રહ છે એનું નામ છે, પહેલું છે હે સખી સંદર્ભ છે તારો અને, હે સખી સંદર્ભ છે તારો અને, બીજું છે હે સખી સોગંદ છે મારા તને, હે સખી સોગંદ છે મારા તને, અને આ ત્રીજું હે સખી છે ઝંખના તારી મને, હે સખી છે ઝંખના તારી મને. તો આપણે એમના માટે કહીએ કે ઝંખના સંદર્ભ ને સોગંદ છે, ઝંખના સંદર્ભ ને સોગંદ છે, ખૂબસૂરત લાગણીના છંદ છે, ખૂબસૂરત લાગણીના છંદ છે, વાંચતા કવિતાના દ્વારો ઉઘડે, વાંચતા કવિતાના દ્વારો ઉઘડે, શબ્દ રણકે એ હૃદય આનંદ છે, શબ્દ રણકે એ હૃદય આનંદ છે. તો આપણે એમનું આ 13મું પુસ્તક જે મુક્તક સંગ્રહ છે એમના માટે અઢળક શુભકામનાઓ પાઠવીએ. આભાર. યામિની સારી અભિનેત્રી છે, કવયત્રી પણ છે, વાર્તાકાર પણ છે અને નાટ્યકાર પણ છે, એના આજના વક્તવ્ય પરથી સાબિત થઈ ગયું. એટલે આપણે એને તાળીઓના ગળગળી વધાવીએ. ત
તને મેં ચંખી છે યુગેથી દેખેલા પ્રખર સહરાની તરસથી, એવો ઉન્મત્ત અનુભવ મારા સહિત અનેક રુજુ રજવીને થયો હશે. મારે પણ એક ગઢ હોય એમ મારે પણ એક સખી હોય એવી અતૃપ્ત વાસના મારા સહિત અનેકની હોઈ શકે. જોકે હવે એક ગતિ સંતોષ નથી, તેમ 21મી સદીમાં એક સખીથી પણ તૃપ્તિનો ઓળખાણ આવી શકે નહીં. જોકે આ સખી કોણ એવો પ્રશ્ન થાય. સખીની શોધ અવિરત ચાલુ રહે તો જાણવું કે આપણામાંની લીલોતરીથી આપણે બાગ બાગ થઈ ગયા છે. ભીતર સુકું રણ વિસ્તારવું ન હોય તો કવિશ્રી દિલીપ મોરીની જેમ વારે વારે તહુકતા રહેવું જોઈએ. હે સખી, સંદર્ભ છે તારો અને હે સખી, સોગંદ છે તારા મારા તને, હે સખી છે જમઠા તારી અને અને હે સખી તું રક્તમાં મારા વહે છે. હનુમાનજીની છાતીમાંથી રામસીતા નીકળે તો દિલીપભાઈમાંથી નીકળે સખી, એક નહીં પણ અનેક સખીઓ. જોકે હનુમાનજીની છાતીમાં રામસીતા તો સ્પષ્ટ દેખાતા હતા, પણ દિલીપભાઈની સખી ધૂંધળી હોઈ શકે. આમ તો હું વિવેચક નથી, પણ દિલીપભાઈની પ્રિય સખી આજ સુધી હું શોધી શક્યો નથી. મને વારે વાર પ્રશ્ન થાય, મને ઘણા બધા પૂછે પણ ખરા દોસ્તો કે દિલીપભાઈ કોને પ્રેમ કરે છે. વારે વાર આટલા બધા સખી એટલે લગભગ સેંકડો સખીઓના મુક્તકો લખ્યા છે, તો મને પણ પ્રશ્ન થાય કે સખી કોણ હોઈ શકે. કોઈ પ્રિયતમા હોઈ શકે, કોઈ મિત્ર હોઈ શકે, પત્ની કદાચ હોઈ શકે, અથવા પત્નીમાં પ્રિય સખીની શોધ હોઈ શકે, કે પછી કૃષ્ણ સખી તરીકે હોઈ શકે. એવું પણ મને કહે સખી કોઈક મનુષ્ય સ્વરૂપે ન હોય, પ્રકૃતિ તરીકે હોય, કે પછી કોઈ પ્રિય વસ્તુ કે એવું કશું. જેમ જેમ આપણે સખીની શોધમાં ભમરિયા કૂવામાં ચક્કર ચક્કર ફરતા જઈએ, તેમ તેમ સખી ન સમજાય એ રીતે વિસ્તરતી જાય. આ અનુભવ કરવા જેવો છે. કવિમાં જ્યારે સખી વિસ્તરે એટલે કવિતા થાય, ગઝલ થાય અને મુક્તકો થાય. કવિને લાભ એ છે કે મનમાં જે અપ્રગટ છે તે જાહેરમાં એ પ્રગટ કરી શકે છે અને કવિતા શબ્દો રૂપે પ્રગટ કરી શકે છે. એમને બસ કાંઈ કહેવાતું નથી, એમને બસ કાંઈ કહેવાતું નથી, સાચું પૂછો મૌન સહેવાતું નથી. મેં લખી નાખ્યા છે તેથી મુક્તકો, મેં લખી નાખ્યા છે તેથી મુક્તકો, સારું મારાથી રહેવાતું નથી. આ કવિથી ક્યારેય રહેવાય નહીં. સમાજમાં કંઈક ખોટું થતું હોય, કશું નવું શોધવું હોય, એનાથી બોલાવી જાય. ડૉક્ટર બિપિન આસર ગુજરાતી વિભાગના વડા સરસ યુનિવર્સિટીમાં છે, સરસ વિવેચક છે. દિલીપભાઈના 13 પુસ્તકો બહાર પડ્યા છે, પણ બિપિનભાઈના 33 પુસ્તકો બહાર પડ્યા છે. પણ સરસ મજાનું વિવેચન કરે છે. ખાસ તો જે મારો અભિગમ એવો હોય કે આસ્વાદલક્ષી વિવેચન હોય, કૃતિની અંદર જઈ શકાતું હોય, જે તમે આમાં પણ પ્રસ્તાવના વાંચશો તમને લાગશે કે કઈ રીતે કૃતિની અંદર એક વિવેચક અથવા એક આસ્વાદક આપણને લઈ જઈ શકે. એ બિપિનભાઈ આસરને વિનંતી કે તેઓ આવે અને એમનું વક્તવ્ય રજૂ કરે. ડૉક્ટર બિપિન આસર. આદરણીય કુલપતિ શ્રી દક્ષેશભાઈ ઠાકર, નાનું બાપા દિલીપભાઈ અને યામિનીબેન જનકભાઈ અને નર્મદના સાહિત્યના વારસો સુરતના શ્રોતાજનો સાહિત્ય રસિકો, જ્યારે સુરતમાં પ્રવેશ્યો ત્યારે જ મારી ચેતનાની આસપાસ સુરત છે એ ફરી વળ્યું હતું. ઠેઠ નર્મદથી માંડી અને આજ સુધી કેટલા બધા સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. નર્મદ, નવલરામ, નંદશંકર જે પ્રારંભિક સાહિત્યકારો હતા, એ પછી પણ ઘણા બધા સાહિત્યકારો અને અત્યારના પણ જે કવિઓ છે, સાહિત્યકારો છે, એ બધા પણ મને યાદ આવ્યા. કેટલાના હું નામ લઉં, ભગતીકુમાર છે, નયન દેસાઈ છે, બકુલેશભાઈ છે, ઘણા બધા એવા કવિઓ લેખકો મારા ચિત્તમાં
આવી ગયા હતા. એમાં દિલીપભાઈ પણ હતા. કે દિલીપભાઈ વિશે મારે બોલવાનું છે. એ જે પુસ્તકનું વિમોચન થવાનું છે એ પુસ્તક તો મેં વાંચ્યું છે, એની પ્રસ્તાવના પણ લખી છે, એટલે એના વિશે મારે ખાસ કંઈ કહેવાનું નથી. અને ડૉક્ટર દિલીપ મોદીનો પરિચય સુરતની પ્રજાને આપવો એ મારા માટે પણ એક અદૃષ્ટતા છે. મારે પરિચય આપવો ન જોઈએ, પણ ડૉક્ટર દિલીપ મોદી મને કઈ રીતે સ્પર્શ્યા છે એના વિશે થોડીક મારે વાત કહેવાની છે. એ પહેલા એક વાત વચ્ચે હું એરો વર્ક જેમ કહીએ છીએ એ વાત હું કહી દઉં કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી હેમચંદ્રાચાર્યના પ્રતિનિધિ તરીકે દક્ષિણ ગુજરાતમાં આવેલા દક્ષિણેશભાઈ એમના દ્વારા એક જે ઉત્તમ કાર્ય થયું, ઘણા બધા ઉત્તમ કાર્ય થયા છે, એમાંનું એક ઉત્તમ કાર્ય કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનની શરૂઆત કરી છે. ઉત્તમ જે વર્ષોથી જે શહેરમાં નર્મદ જન્મ્યો હોય એ શહેરની યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગ ન હોય એ એક શરમજનક વાત હતી બધા માટે. ને ઘણા બધા પ્રયત્નો પણ થયા પૂર્વે પણ કોણ જાણે કેમ મુહૂર્ત આવતું નહોતું. અને દક્ષેશભાઈના પ્રયત્નથી એ કામ થયું છે, એટલે આપણે એમને અભિનંદન આપીએ એટલા ઓછા છે. એટલે હું તો એમને હેમચંદ્રાચાર્યના પ્રતિનિધિ ગણું છું કે એ આવ્યા અને એમણે આ કામ કર્યું છે. એ યુનિવર્સિટીના ઉત્કર્ષમાં તમે તો બધા સાક્ષી છો. હું ત્યાં 500 કિલોમીટર દૂર બેઠા બેઠા પણ સાંભળું છું અને જોઉં છું કે યુનિવર્સિટીનો કેટલો બધો ઉત્કર્ષ થયો છે. અને એ સુરતને જ નહીં માત્ર આખા દક્ષિણ ગુજરાતને પણ સ્પર્શે છે. એ તો 3 વર્ષ રહેશે કે બીજી ટર્મ મળશે તો 6 વર્ષ રહેશે, એ તો ચાલ્યા જવાના. અને આ તો બધું બીજા કુલપતિ આવશે. પણ એક ભવન છે એ પ્રસ્થાપિત થયું છે, બહુ આનંદની વાત છે. થોડું દિલીપભાઈ વિશે કે દિલીપભાઈના વ્યક્તિત્વના 3 પાસાઓ મને સ્પર્શ્યા છે. એક વ્યક્તિ તરીકેનું, બીજું ડોક્ટર તરીકેનું અને ત્રીજું કવિ તરીકેનું. આ 3 પાસાઓ કેવી રીતે સ્પર્શ્યા? હું બિલીમોરા કોલેજમાં લગભગ 25-એક વર્ષ પહેલા હતો ત્યારે એમનો સંગ્રહ દાખલા તરીકે તું એ મારા હાથમાં આવ્યો. સંગ્રહ એવો અને મુખપૃષ્ઠ જ એવું કે અંદર શેર વાંચવાની પણ ઈચ્છા ન થાય એવું મુખપૃષ્ઠ. છતાં પણ એ મેં વાંચ્યું, એના વિશે લખ્યું પણ હતું 25-એક વર્ષ પહેલા. અને પછી બીજા જે સંગ્રહ છે એ મારે ધીમે ધીમે હાથમાં આવતા ગયા અને હું વાંચતો ગયો. ધીરે ધીરે કવિ ડૉક્ટર દિલીપ મોદીનો મને અનુભવ થતો ગયો, એનો પરિચય થતો ગયો. પણ એકવાર રાજકોટથી યુનિવર્સિટીમાં રીડર તરીકે ત્યાં ગયો અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવવાનું થયું હતું. ને કોઈ કારણસર સુરતમાં કંઈ હડતાલ હતી અને હું આવ્યો તો ખરા લક્ઝરી બસમાં, પણ યુનિવર્સિટી બંધ અને હવે શું કરવું એમ. ને પાછો મને તાવ આવ્યો, હવે ક્યાં જવું? સુરત તો સાવ મારા માટે અજાણ્યું હતું એ રીતે ત્યારે. અને ડૉક્ટર વિજય શાસ્ત્રીને ઘેર હું ગયો, ત્યાં થોડોક આરામ કર્યો ને એમને કહ્યું કે અહીં પાસે જ ડૉક્ટર દિલીપ મોદી રહે છે, આપણે ત્યાં જઈ આવીએ. એટલે એમના સ્કૂટર ઉપર મને લઈ ગયા એમની ઘેરે. એમનો બંગલો જોયો તો મને લાગ્યું કે આવું તો મેં આ બંગલો તો હું પિક્ચરમાં જોઉં છું, બીજે ક્યાંય વાસ્તવિક મેં જોયો નથી, એટલો બધો સરસ મને ગમી ગયો એ સમયમાં. અને એમને તરત જ એમનો જે નિર્દમ્ભ વ્યવહાર એ બહુ સ્પર્શ્યો છે. એ ડૉક્ટર તરીકે કવિ તરીકે ઘણું બધું કામ કર્યું છે, છતાં એ જે નિર્દમ્ભતા છે એ મને સ્પર્શી ગઈ છે. બહુ
નિખાલસ રીતે વાત કરે અને બેસાડ્યા, દવા આપી, બે કલાકમાં મારો તો તાવ ઉતરી ગયો, પણ ડોક્ટર દિલીપ મોદી મને બરાબર સ્પર્શી ગયા કે આ કેવા ડોક્ટર છે. મેં છતાંય ત્યારે પણ મેં ધૃષ્ટતા તો કરી કે તમારે કેટલી ફી આપવાની છે, કે તમે આવ્યા એ જ મારી ફી છે. એટલે એટલા બધા નિખાલસ ને એમના ડોક્ટર તરીકેના અનુભવો. પછી તો ઘણી વખત અમે મળ્યા છીએ, એમની વાતો પણ સાંભળી છે, અને એની વાતોમાં એમની જે માનવતા અને માનવ ધર્મ છે એ મને બરોબર સ્પર્શી ગયો છે. એમના જીવનના સંઘર્ષમય જીવનની વાતો, એની ઘટનાઓ અને એનો જે સેવા ભાવ છે એમની વાતોમાં નિતરતો હતો. એ વતન પ્રેમ, કે 15-17 વર્ષ એમને સચિનમાં અપડાઉન કરી અને એ તબીબી સેવા આપી છે. અમેરિકા જવાનું એમણે ટાળ્યું છે અને એ ભારતમાં જ રહ્યા છે. એની પાછળનું કારણ પણ એમના પિતાશ્રી પ્રત્યેનો પ્રેમ, એ પણ એની વાતોમાં જોયો. માતા પ્રત્યેનો પ્રેમ પણ એટલો બધો. એ મુક્તકમાં પણ હમણાં જ બેને વાત કરી, મુક્તકમાં પણ એ પ્રતિબિંબિત થયો છે. એટલે પ્રેમ એ માત્ર સખી પ્રત્યે નહીં, મેં તો સતત જોયું છે બધા સંગ્રહોમાં કે સખી એ કોણ છે. એ તો દિલીપભાઈ તો કહે છે કે ઉર્મી અને કલ્પના છે એ મારી સખી છે. એને એવું કે મુક્તક દ્વારા એને ઝંખું છું, પ્રગટ કરું છું. એની જે કેટલા બધા મુક્તકોમાં એ સખી આવે છે, પણ એક પાસું એમની મુક્તકોમાં અને શેરમાં એ પ્રેમ વિષયે ઘણા બધા મુક્તકો લખ્યા છે. 1500-2000 મુક્તકો એમણે એક રેકોર્ડ બ્રેક કર્યો છે. આટલા મુક્તકો કોઈ લખ્યા નથી. ને એ મુક્તકોમાં પણ પ્રેમ છે એ કેન્દ્રમાં છે. પ્રેમ એટલે માત્ર પ્રિયતમા પ્રત્યેનો નહીં, જેમ ઉમાશંકરે કહ્યું ને, વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી. તો વ્યક્તિમાંથી વિશ્વ માનવી બનવા તરફની એમની ગતિ મેં જોઈ છે એના મુક્તકમાં, એના શેરમાં, ગઝલ રચનામાં. બહુ એ પોતે પણ કહે છે કે હું ક્યાં ઉમાશંકર કે સુંદરમ બનવા માંગુ છું. એમને એમની મર્યાદાની પણ ખ્યાલ છે, છતાં પણ એ લખે છે એ બહુ મોટી વાત છે. આટલા બધા મુક્તકો લખવા અને આટલી બધી રચનાઓ કરવી. મેં તો એમના ગદ્ય પણ વાંચ્યું છે, વ્યંગ્ય એની જે વ્યંગ્ય લેખો પણ વાંચ્યા છે, અને એવા જે તબીબી માટેની જે કોલમ ચાલતી હતી ગુજરાત મિત્રમાં, એના જે પુસ્તકો હૃદય રોગની ABCD, થાઇરોઇડ વિશે લખ્યું એમને, ડાયાબિટીસ વિશે લખ્યું, અને પુસ્તકો પણ લખ્યું. એટલે સમાંતરે કવિ અને ડોક્ટર એ બે ચાલે છે. 6 એમના જે ગઝલ સંગ્રહો છે, જે પંથ જે 83માં પ્રગટ થયો હતો, એ પછી દાખલા તરીકે તું, અહેસાસ અને એક અલ્લણ છોકરી, નગર તારા વગર, આ બધા એમના જે ગઝલ સંગ્રહો છે, એની સામે હે સખી વાળા જે 3 પ્રગટ થયેલા મુક્તક સંગ્રહો, એક પણ એક ચોથો પણ તૈયાર થઈ ગયો છે. તો એ વ્યક્તિ તરીકે એમનું જે પાસું છે, ડોક્ટર તરીકેનું પાસું છે અને કવિ તરીકેનું પાસું છે, એ મને ગમ્યા છે. ને આ સાહિત્ય એમની જે જીવન વિશેની સમજ વિકસાવી છે, એ જીવનમાં જે માનવતા કે માનવ ધર્મ, ગાંધીજીએ કહ્યું ને કે જીવને સૌ કલાથી અટકેરું છે. તમે સાહિત્યકાર તરીકે ગમે એટલા શ્રેષ્ઠ હો, પણ માનવ તરીકે જો નબળા હો
તો જીવન ઉત્તમ જીવન જીવવું એ આ જીવન અહીં જે આપણે પૃથ્વી ઉપર અવતાર લઈએ છીએ એનું સાર્થક્ય ઉત્તમ જીવન જીવવામાં છે. કેટલીક વાર એવું પણ બને છે કે આપણે જીવન કોને કહીએ છીએ, ક્યારેક એવી ભૂલ કરી બેસીએ છીએ કે શ્વાસોશ્વાસની પ્રક્રિયાને આપણે જીવન કહીએ છીએ, પણ જીવન એ નથી. મેં ઘણા સમય પહેલા એક ગદ્ય કાવ્ય રચ્યું હતું. આ હું કવિ નથી, મોટે ભાગે મેં વિવેચન સંશોધનના પુસ્તકો લખ્યા છે, લેખ લખ્યા છે, પણ કાફકાની એક કંઈક વાર્તા વાંચી હતી. એમાં એક એવું દૃશ્ય હતું, મોટું એક ટોળું જાય છે ને એમાં એક માણસ એ ચગદાઈ જાય છે, મૃત્યુ પામે છે. એ પડી શકતો નથી, પણ ધીમે ધીમે એ મૃત દેહ આગળ વધે છે. બાજુવાળાને થોડોક સમય પછી ખ્યાલ આવે છે, એના હૃદય ઉપર હાથ મૂકે છે કે આ તો મૃત્યુ પામ્યો લાગે છે. એટલે એની પ્રતિક્રિયા કેવી આવી, એને પોતાના હૃદય ઉપર હાથ મૂક્યો કે પોતે તો જીવે છે કે કેમ, કે પાછળના ફોર્સને કારણે એ આગળ વધે છે. તો એ વાર્તા વાંચી હતી ત્યારે મેં એ કાવ્ય લખેલું ઘણા સમય પહેલા, કે મારી પત્નીને બરાબર ખબર છે કે હું જીવું છું, મારી પત્નીને બરાબર ખબર છે કે હું જીવું છું, તેથી જ તો તે શેથામાં સિંદૂર અને કપાળ પર મોટો ચાંદલો કરી અને ફૂલ ફટાક જેવી ફરે છે, જાણે વસંત છડી પોકારવાનો નીકળી હોય. મારા સ્વજનને પણ બરાબર ખબર છે કે હું જીવું છું, તેથી જ તો તે પત્ર લખતી વખતે મારી પત્નીના નામ પૂર્વે અખંડ સૌભાગ્યવતી જેવું વિશેષણ લગાડે છે. મારા યુનિવર્સિટીના કર્મચારીઓને પણ બરાબર ખબર છે કે હું જીવું છું, તેથી તો દર મહિને મારું પગાર બિલ બને છે અને મને પગાર મળતો રહે છે. મારા જીવવા વિશેના આટ આટલા પુરાવા હોવા છતાં મને થયા કરે છે હું જીવું છું. ત્યારે મને આજે એટલા માટે યાદ આવ્યું, હું જીવું છું, જીવન કોને કહેવાય, એમ જીના ઉસકા જીના હૈ જો ઓરો કો જીવન દેતા હૈ. જે દિલીપભાઈ કામ કરે છે, આપણે હું ગણાવા બેસું તો એની મર્યાદા પણ બતાવી શકું કે મુક્તકમાં ને શેરમાં ને આ ઘણી બધી મર્યાદાઓ છે, પણ જે કામ કરે છે એ ઉત્તમ કાર્ય છે. ને આ એમની લાગણી ઉર્મીની અભિવ્યક્તિ છે, જે નર્મદ સમજ્યો હતો કે પોએટ્રી ઇઝ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ પણ રિકલેક્ટેડ ઇન ટ્રાન્ક્યુલિટી. તો એવું બને ઘણી વાર કે અભિવ્યક્તિ તમારી છે, પણ આટલા મુક્તકો લખ્યા તો એ માણસનો પ્રેમ કેવો છે, એ પ્રેમ જ મને અહીં ખેંચી લાવ્યો છે આ 500 કિલોમીટર દૂર. એટલે એમનું જે પ્રેમાળ વ્યક્તિત્વ છે એનો મને બરાબર સ્પર્શ થયો છે. એના વિશે તો હું લખતો રહ્યો છું અને સમયની મર્યાદા છે એટલે હું અહીં અટકું છું. આભાર. કવિ હોય કે તબીબ હોય, માણસ તો બનવાનું જ હોય. દિલીપભાઈની સખી ને મળવાની ઉત્કટ ઝંખના, એટલે આ મારું તારણ હે. જીવન નામની સખીને ભારોભાર પ્રેમ કરતા પ્રેમી માટે તૈયાર થતો એક કાવ્ય પઠ. વિખવાથી સંવાદ તરફ જવું, દુનિયાથી પ્રેમ તરફ જવું, અવિશ્વાસથી વિશ્વાસ તરફ જવું, રાક્ષસત્વથી મનુષ્ય તરફ જતી ગતિ, નકારાત્મકતાથી સકારાત્મક તરફની ગતિ, ત્યારે આ મને અને આપને પણ ગમશે એવું એક મુક્તક આવે દિલીપભાઈનું. લાગણીના રંગથી રંગાઈ જઈએ, લાગણીના રંગથી રંગાઈ જઈએ, ચાલ મોસમ છે હવે ભીંજાઈ જઈએ. લાગણીના રંગથી રંગાઈ જઈએ, ચાલ મોસમ છે હવે ભીંજાઈ જઈએ. આંખથી તારી હું, આંખથી તારી હું, મારી આંખથી તું, આંખથી તારી હું, મારી આંખથી તું, હા પરસ્પર આપણે વંચાઈ જઈએ. આ માણસને માણસ દ્વારા વાંચવાની વાત છે, કવિતા એ જ કરે છે. હું નાનુ બાપાને વિનંતી કરું કે તેઓ આવે અને એમનું વક્તવ્ય આપે. નાનુ બાપા,
આદરણ શ્રી દક્ષેશભાઈ, વિપિનભાઈ, યામિનીબેન અને ડૉક્ટર દિલીપ મોદી ઉપરાંત એમના કુટુંબીજનો, ઉત્તક્ષેબેન આવેલા હોય તો તે સ્નેહીજનો, મિત્રો અને આપ સૌ સાહિત્ય રસિક મિત્રો, એમણે દક્ષેશ સાહેબ જે વાત કરી હતી મને બહુ ગમી. ગુજરાત આપણી યુનિવર્સિટીમાં નર્મદા યુનિવર્સિટી નામ પણ એક ઉલ્લેખ કરવા જેવો છે. નરેન્દ્ર મોદીનું એક અમારે ત્યાં ફંક્શન, ત્યારે સાધારણ વાત વાતમાં અમે ચર્ચા કરી કે આપણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક આપણે નામ પણ નર્મદું નથી, નર્મદું નામ તો અપો કમસે કમ. ત્યારે એમણે કહ્યું, જાહેરમાં પણ પછી કહ્યું કે આજ ત્યારે અહીંયા વ્યારાની એક એ હતી, ચૂંટણી હતી અને ચૂંટણીની આચારસંહિતા હતી, એટલે એમ કહો કે નર્મદ યુનિવર્સિટી નામ આપવાનું તો નક્કી છે. ત્યારે તો દક્ષિણ ગુજરાત કે એવું યુનિવર્સિટીનું નામ કરો, નર્મદનું નામ નહોતું, પણ એ ચૂંટણી પતે પછી નર્મદ યુનિવર્સિટીનું નામ આવશે અને પછી નરેન્દ્રભાઈએ નામ પણ આપેલું. ત્યાર પછી પણ આ યુનિવર્સિટીમાં ગુજરાતીનો જ વિષય નહીં, કેટલી વાર અમે તો કદાચ બે ત્રણ ઉપકુલપતિને મળ્યા પણ હોઈશું અમારા સાહિત્ય સંઘ, સાહિત્ય પરિષદ તરફથી અથવા નર્મદ સાહિત્ય સભા તરફથી, કે એને ગુજરાતી, ગુજરાતનું આ એક મોટું દક્ષિણ ગુજરાત મોટું ગુજરાતી સાહિત્યનું એક મથક છે, એમાં ગુજરાતીનો વિષયની મારે એ ચર્ચા ઘણી છે. પણ આગળ ચાલ, એ દક્ષેશ સાહેબે કામ કર્યું ખરે, એ દક્ષેશ સાહેબે કામ એટલા માટે કર્યું કે દક્ષેશ સાહેબ પોતે પણ સાહિત્યકાર છે, પોતે એ તો આ યુનિવર્સિટીનું આટલું બધું કામ જે દિવસ રાત એને ફુરસદ, રાતે બી ફુરસદ, જમતા જમતા પછી 25 ફોન આવતા હોય, તો એવા એટલા બધા પ્રવૃત્તિમાં છે તો પણ થોડું કામ કરે, નહીં તો એ તો સારા સાહિત્યકાર, નર્મદને સંભાળે એવા તાકાત વાળા સાહિત્યકાર પણ છે એમ મારું માનવું છે મારા એના પરિચયથી. બિપિનભાઈ, બિપિનભાઈ મને એક યાદ આવે છે કે દિલીપભાઈ ની આ એક કાવ્ય સંગ્રહથી આ બધા પછી દિલીપભાઈ ની એક બહેન દક્ષિણ સૌરાષ્ટ્રની એક બહેને પીએચડી થવાનું નક્કી કર્યું. આ એક બહુ મહત્વની બાબત છે કે એક કવિ, એક આ ગઝલકાર પણ થી પીએચડી થાય, માણસે કેટલું બધું લખ્યું હશે, દિલીપભાઈ ને કેટલું બધું ગમ્યું હશે બહેનને, અને એના ગાઈડ કદાચ આ બિપિનભાઈ હતા એવું મને ખ્યાલ છે. તો એ એ બિપિનભાઈ ની એ ત્યારથી મને ઘણા વખત ની વાત છે આ તો, પણ મને ખબર કે બિપિનભાઈ એ ગાઈડ હતા એ મારા ધ્યાનમાં, અને ત્યાર પછી એમને વાંચો પણ આમાં પ્રસ્તાવના પણ એમણે જોઈ અને વાંચી હશે, એટલે મને ખબર છે કે એક સશક્ત વિવેચક પણ છે અને પાછા થોડાક સાહિત્યકાર પણ છે. જનક કહેવા બિપિન, આપણે યામિનીબેન પરિચય આપ્યો, યામિનીબેન તો જનક કહેવાય, તમે બધા ક્ષેત્રમાં આપણે જાણીતા છે અને આ હોલમાં તો વારંવાર આપણે એમનો લાભ લઈએ જ છીએ, એટલે એનો બહુ ઉલ્લેખ નથી કરતો, પણ સરસ પરિચય આપ્યો. જનકે થોડાક પ્રશ્ન કર્યા, એ પ્રશ્નનો આવું જરાક બોલે, આ મારી વિવેચનમાં ઉલ્લેખ કરીશ. મારે આ આ આમાં જુદી રીતે મારે દિલીપભાઈને ઓળખવા છે અને આ સખીના કાવ્યોને પણ મારે જુદી રીતે થોડા ઉલ્લેખવા છે. ડોક્ટર દિલીપ મોદી, દવાખાનામાં દર્દીઓને તપાસતા ડોક્ટર દિલીપ મોદી, દવાખાનામાં દવા કંપનીઓના કેન્વાસરોને ચેતવણી આપીને નો ગિફ્ટ નો સેમ્પલના પાટિયા મૂકનારા ડોક્ટર દિલીપ મોદી, ક્યારેક બે ત્રણ મહિના સુધી વિદેશમાં કુટુંબને મળવા જનારા અને બે ત્રણ મહિના પછી આવતા વેન ફરી દર્દીઓથી ખીચોખીચ ઉભરાતા દવાખાનામાં બેસીને દર્દીઓને તપાસતા ડોક્ટર દિલીપ મોદી, આરોગ્યના પુસ્તકો લખનાર દિલીપ મોદી, અછાંદસ કવિતાના કવિ ડોક્ટર દિલીપ મોદી, ઉત્તમ ગઝલો લખનાર ડોક્ટર દિલીપ મોદી, આખો ચોપડો ભરાય એટલા મુક્તકો લખનાર ડોક્ટર દિલીપ મોદી કવિ છે, શાયર છે અને ખાસ તો મળવા જેવા માણસ છે. નવલકથા, નવલિકા વગેરે સાહિત્યના અન્ય પ્રકારો કરતા કાવ્ય પ્રકાર ઘણો જ અઘરો મનાયો છે. નવલિકા લખવાના ઘણા નીકળશે, નવલકથા લખનારા પણ નીકળે, કવિતા લખનારા પણ જુવાનમાં ઘણા નીકળે, પણ સારા કવિ થવાનું કામ બહુ અઘરું છે. નવલકથા વગેરેમાં ભાવો વ્યક્ત કરવા માટે વિશાળ ફલક મળે છે. નવલિકા નવલકથામાં વિશાળ ફલક મળે છે. નવલકથામાં 100 થી માંડીને 1000 પાના થઈ શકે છે. નવલિકા પણ 2 થી માંડીને 32 પાનાની હોઈ શકે છે.
પરંતુ કવિતા તો પાંચે માળીને 50 લીટીમાં સમાપ્ત થઈ જતી હોય છે. વળી કવિતામાં લય, સ્પંદન અને છંદ પણ જોઈએ. આ બહુ જ મોટી વાત છે. નવલકથા વગેરેમાં શબ્દ પસંદગી તથા વાક્ય રચનાની વિશાળ તકો છે, તે કવિતામાં નથી. કવિતામાં લઘુ ગુરુ અને માત્રાનો મેળ પાડવાનો હોય છે, એટલે કવિને જે તે ભાવની અભિવ્યક્તિ માટે બહુ ઓછા શબ્દો હસ્તગત થાય છે. આથી કવિ પાસે મોટું શબ્દો ભંડોળ હોવું જરૂરી છે. કવિને છંદમાં યોગ્ય રીતે ગોઠવાઈ શકે એવા 2-3 શબ્દોમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ પસંદ કરવો પડે છે. આ કવિતાના જે મોટા મોટા તકલીફો છે, મોટી જે અઘરી વાત છે, તે બધી વાત છે. સંવેદનશીલ કવિ હૃદયમાં આવા શબ્દો આપોઆપ સ્ફુરે છે. જો શબ્દો બધા આપણે બધા આપણે જે શબ્દ કવિ વાપરે છે તે આપણે ખબર છે, કાં તો આપણે ખબર છે પણ આપણે નથી મૂકી શકતા, એ સંવેદનશીલતા પણ પાછી કવિમાં હોવી જોઈએ. ડોક્ટર દિલીપભાઈ પાસે શબ્દ ભંડોળ તો છે જ, એ ભંડોળમાંથી ક્યાં કયો શબ્દ બરાબર બેસી શકે છે તે શોધવા જેટલું એમનું કવિ હૃદય સક્ષમ છે. આ હે સખી છે જંગના તારી વનેમાં આપણને એની પ્રતીતિ થાય છે. ડોક્ટર દિલીપ મોદીનો આ ત્રીજો મુક્ત સંગ્રહ છે. પહેલો સંગ્રહ હે સખી સંદર્ભ છે તારો, અને બીજો સંગ્રહ હે સખી સોગંદ છે મારા તને, તથા ત્રીજો મુક્ત સંગ્રહ હે સખી છે જંખના તારી મને. અરે હજી તો ચોથો સંગ્રહ પણ આવવાનો છે, તેનું નામ પણ એ છે હે સખી તું રક્તમાં મારા વહે છે. આ 4 સંગ્રહ, ચોથો તો જો આવવાનો છે. મુક્તકો દિલીપભાઈને જીભને ટેરવે છે અને આમ મુક્તક એમના લોહીમાં ફરકે છે, એટલે તેઓ જરાક 2 શબ્દો સૂજે કે તરત પોતાના ચોપડામાં ટપકાવી લે છે. આ ચોપડો શબ્દ મેં એટલા માટે વાપર્યો છે કે ફૂલસ્કેપ A4 સાઈઝના કાગળનો એક દંડદાર ચોપડો એમની પાસે હોય છે. જ્યારે પણ કંઈ સૂજે ત્યારે એમાં ટપકાવી લે. છેલ્લા 35-40 વર્ષથી આવી રીતે મુક્તક ટપકાવવાનું એમનો રૂટીન વર્ક છે. એમને જ કહ્યું છે, હા પાછળ એની પેલી સખીને જ કહ્યું છે, પેલી સખીને જ એને કહ્યું છે કે એમને બસ કંઈ કહેવાનું નથી, સાચું પૂછો મૌન સેવાતું નથી. મેં લખી નાખ્યા છે તેથી મુક્તકો સારું મારાથી રહેવાતું નથી. આ મુક્તકો લખવામાં આ નિમિત્ત છે આ ગઝલ, એટલે મેં કાવ્ય એનો શેર મૂક્યો. એમ તો દિલીપભાઈ માત્ર 10,000 મુક્ત, એમણે આપણે બધા 1500-2000 કહે છે, એમનો ચોપડો જોવો તો ઓછામાં ઓછા 10,000 મુક્તકો નીકળશે. એમ તો દિલીપભાઈ માત્ર 10,000 પુસ્તકો મુક્તકો નથી લખ્યા, 10,000 પાનાના જેટલા પુસ્તકો લખાય તેટલા આરોગ્યના લેખો પણ એમણે લખ્યા છે. અમે તેમાંના 4-5 પુસ્તકો પ્રકાશિત પણ કર્યા છે અને હજી 4-5 તો કોમ્પ્યુટરમાં ફિટ થઈ રહ્યા છે. એમના પુસ્તકો છાપતા અમે થાકી જઈશું પણ દિલીપભાઈ થાકવાના નથી. તેમ એમના આરોગ્યના પુસ્તકો છાપતા પણ અમે થાકી જઈશું પણ દિલીપભાઈ થાકવાના નથી. કોઈ માની ન શકે કે દિલીપભાઈ જેવા સીધા સાદા ડોક્ટરને કોઈ સખીને આટલી બધી વાત કહેવાની હોય. આખત રીતે તો મોટે ભાગે ફરિયાદ જ ફરિયાદ હોય ને. દિલીપભાઈની હિંમત તો જો, પાછું એ પુસ્તક ઉત્તક્ષી બેન જ કોપીરાઇટ કર્યું છે. દાયકાઓથી કામ ભરેલું રહેતું એમનું દવાખાનું, પાછા સંબંધના માણસ, કોઈ નાનું નહીં કોઈ સૌ મોટા, પોતે જ નાના એવું વિનમ્ર જીવન અને સાહિત્યિક પ્રવૃત્તિઓ, આ બધામાં દિલીપભાઈ વખત ક્યાંથી કાઢે છે? મને લાગે છે કે એમાં એમના બાળપણના કુટુંબ જીવનનો મોટો ફાળો છે. સાધારણ ગામડા ગામનું જીવન, ગામડામાં કુટુંબોને ત્યારે જીવન જીવવા માટે મહેનત જ મુખ્ય સાધન હતું. દિલીપભાઈના માતા પિતાનો એ મહેનતનો વારસો દિલીપભાઈના જીવનની શરૂઆતનો પાયો હતો. એ મહેનત આજે 62 વર્ષે 60 વર્ષે પણ દિલીપભાઈના જીવનમાં ધબકે છે. ગઝલને કવિતાનો જ પ્રકાર ગણવામાં આવ્યો છે તે યોગ્ય છે, પરંતુ કાવ્ય કરતા ગઝલ લખનારા ઘણા છે. કાવ્ય કરતા ગઝલ લખનારા ઘણા છે, ગાયને કવિતાનો પ્રકાર ગણો પણ કાવ્ય કરતા ગઝલ લખનારાઓ ઘણા છે. કવિતામાં શબ્દોનો ભાર છે, તે ભાર ગઝલમાં નથી.
ગઝલના શબ્દો સાધારણ માણસને ઝટ સમજાય તેવા હોય છે, એટલે ભાવક ગઝલનો ભાવ પકડી શકે છે અને માણી શકે છે, એ એની વિશિષ્ટતા છે. એમાં પણ મુક્તકો તો ભાવકનો સૌથી મોટું પ્રિય મોતી છે. દિલીપભાઈના આ સંગ્રહમાં 448 મુખ્ય છે. યામિનીબેને કહ્યું, ડોક્ટર દિલીપભાઈએ પ્રસ્તાવનામાં સેમ્યુઅલ બેકેટના નામનો ગોદોની વાત કરી છે. જનકે બનતા સુધી નિમેશ દેસાઈની ટીમને સુરત બોલાવીને એ સેમ્યુઅલ બેકેટનું વેઇટિંગ ફોર ગોદો નાટક ટેક્સટાઇલ માર્કેટના હોલમાં ભજવેલું અને મોટા ગજાના ભાવકોએ તે માણેલું. પરંતુ બિપિનભાઈએ પ્રસ્તાવમાં એ જ ગોદની રાહ જોવાની વાત વિશે લખ્યું છે કે માનવ જીવન કેટલી ભ્રમણાઓ અને અસંગતિઓથી ઘેરાયેલું હોય છે. દિલીપભાઈના આ સંગ્રહને પણ એ જ વાત લાગુ પડે છે. એ વાત સેમ્યુઅલ બેકેટના જ વેઇટિંગ ફોર ગોદોને આધારે મારે કહેવી છે, જેથી આ સંગ્રહના મુક્તકોનો અનોખાપણું આપણે સમજાશે. ફરિયાદ જ ફરિયાદ છે આખા એમાં. ઘણા વાંચકો વાંચે તમને કે આ તો આખો દિવસ બધા 448 તો બધી ફરિયાદ જ છે. એમાં કોઈ સખીનો આમણે કહ્યું છે કે સખીનો સામેથી જવાબ આપવાનું તો કંઈ છે જ. જો બિપિનભાઈએ કહ્યું છે કે સખીને જો સામેથી જવાબ આપવાનો હોત તો કદાચ આ કાવ્ય સંગ્રહ જુદો હોત. પણ મારે એ વાત કહેવી છે, બાળપણની કેટલીક વાત કાયમ માટે કેટલાક માણસના મનમાં કોતરાઈ જતી હોય છે. કથા કશા પણ કારણ વિના બાળક કોઈ એક પાત્રને પોતાના મનમાં બેસાડી રાખે છે. સામેના પાત્રને તો એને ખબર પણ હોતી નથી. આમ જુઓ તો આ એક પક્ષી ભાવ હોય છે અને મોટપણે માણસ આવી સ્મૃતિમાંથી મુક્તિ પણ મેળવી લીધી હોય છે. જીવનમાં ક્યારેય એને સામે પણ આવવા દીધી નથી હોતી. હકીકતે તે માણસના કોઈ વ્યવહારમાં પણ નથી હોતી, છતાં માણસની જાણ બહાર ક્યારે સી રીતે આવીને આવી સ્મૃતિ માણસના મનને ખટાક કરીને વાગતી હોય છે તેની તેને ખબર પડતી નથી હોતી. ડોક્ટર દિલીપભાઈએ અગાઉ પ્રગટ કરેલા ચારે ચાર સંગ્રહોમાં અને પ્રસ્તાવનામાં આ ખટાક દઈને હૈયે વાગતી વેદનાની વાત લખી છે. એ પીડા પણ કાલ્પનિક છે, સાવ કાલ્પનિક. એનો કોઈ મોહમાસ નથી હોતું, એના કોઈ આકાર પ્રકાર પણ નથી હોતા. બિપિનભાઈએ કહ્યું છે તેમ માનવ જીવન અને મન કેટલી ભ્રમણાઓ અને અસંગતિઓથી ઘેરાયેલું છે તે વેઇટિંગ પીરિયડ યાને કે રાહ જોવાની ભ્રાંતિથી ભ્રાંતિની પીડા કઈ માણતો હોય છે. કશું હોતું નથી, ભૂતકાળમાં કશું બન્યું પણ હોતું નથી, પણ સર્જક તેવું બન્યું હોય છે એવી ભ્રાંતિમાં પેલી નાયિકાની રાહ જોયા કરે છે. એ વેઇટિંગ પીરિયડ યાને ભ્રાંતિની પેલી નાયિકાની રાહ જોયા કરે છે. એ વેઇટિંગ પીરિયડ અને રાહ જોવાની ભ્રાંતિ જ સંવેદનશીલ માણસને સર્જક બનાવે છે. આ એક બહુ મોટી વાત, આમાં કશું હોતું નથી. દિલીપભાઈએ પણ લખ્યું છે કે પીડા પણ માણવાની વસ્તુ છે. પીડા ક્યારેય નિરર્થક પુરવાર થતી નથી. સર્જન માટે પીડા પણ એક મહત્વનું પરિબળ છે. આ ભ્રાંતિની પીડા પણ એક સર્જનનું મોટું પરિબળ છે. ડોક્ટર દિલીપ મોદી તો સાવ સીધા સાધા માણસ છે, સુખી છે, પ્રતિષ્ઠિત છે, આર્થિક સ્થિતિ પણ સારી છે, બાળકો સેટ થઈ ગયેલા છે, હુતોક્ષીબેન જેવા સરખે સરખા સાથે મળ્યા છે અને હકીકતે એમનો કશો ભૂતકાળ પણ એમણે સાથે રાખ્યો નથી, તેમની યાદ પણ રાખ્યો નથી. માત્ર કાલ્પનિક નાયિકાની રાહ જોવાની ભ્રાંતિ અને વેઇટિંગ પીરિયડમાં તેમણે જે કલ્પના કરી છે તે જ તેમણે મુક્તકોમાં મૂકી છે. સેમ્યુઅલ બેકેટની જેમ માનવ જીવન ભ્રમણાઓથી અને અસંગતિઓથી ઘેરાયેલું હોય છે. બાળપણમાં કોઈ પાત્રને તેણે મનમાં વસાવ્યું હોય જેની સામેના પાત્રને કશી ખબર હોતી નથી. માત્ર ખયાલી ભાવ જે પણ મોટપણે ભૂલાઈ ગયો હોય છે અને તે પણ પાત્ર પણ ક્યાંક ખોવાઈ ગયું હોય, જેનું નામ પણ ભૂલાઈ ગયું હોય, છતાં પેલી ભ્રાંતિની જેમ એક ભ્રાંતિ ક્યાંક ને ક્યાંક સંતાઈ રહી હોય અને એ ભ્રાંતિ તથા અસંગતિઓથી ઘેરાયેલું મન જેની રાહ તક્યા કરે છે તે કાલ્પનિક પ્રેમ દ્વારા સર્જક વિકસતો જાય છે. હું એ સમજી તો શકું છું પણ હું પણ બરાબર વ્યક્ત કરી શકતો નથી. રાહ જોવાની આ ભ્રમણામાંથી સેમ્યુઅલ બેકેટ પેદા થયો હતો, જેણે વેઇટિંગ ફોર ગોદો જેવા અનેક સુંદર નાટકો આપ્યા હતા. આપણા સેમ્યુઅલ બેકેટે આ રાહ જોવાની ભ્રમણામાંથી આપણને ઉત્તમ ગઝલ સંગ્રહો અને મુક્તક સંગ્રહો આપ્યા છે. ડોક્ટર દિલીપ મોદી જ્યાં સુધી આ ભ્રમણામાં કોઈની રાહ જોતા હશે
ત્યાં સુધી આવા જ ઉત્તમ મુક્ત સંગ્રહો તેઓ આપતા રહેશે. પુત્રોક્ષબેનને ખબર છે દિલીપભાઈના આ મુક્તકમાંની સખી તો માત્ર બ્રહ્મણની નાયિકા છે, એટલે શા માટે દિલીપભાઈ રાહ જોવાની? આ કાલ્પનિક ભ્રાંતિમાંથી સર્જાયેલા સંગ્રહનો કોપીરાઇટ પોતાના નામે કરે છે તેની તો સુતેક્ષબેનને ખબર જ છે. આપણે આ પ્રેમાળ દંપતીને સ્વસ્થ દીર્ઘાયુ છીએ અને દિલીપભાઈ કાયમ પેલી રાહ જોવાની ભ્રાંતિમાં રહીને આપણને આવા સુંદર મુક્તકો અને ગઝલ સંગ્રહો આપતા રહે એમ ઈચ્છીએ. આભાર. દોસ્તો, મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરીએ. દક્ષેશભાઈ ઠાકરનું સ્વાગત નાનુ બાપા કરશે. બિપિન આસાનું સ્વાગત નયન દેસાઈ કરશે. યામિની બેનનું સ્વાગત બકુલેશ દેસાઈ કરશે. જેને 2000 જેટલા મુક્તકો લખ્યા હોય અને હજુ પણ લખવાની એની ગચકતી ઈચ્છા હોય એને આપણે મુક્તકોના શહેનશાહ કહી શકીએ. આપણે તાળી પાડી શકાય હે, આટલું બધું મુક્તકોના મહારથી કહી શકીએ. એમણે જ્યારે 1997માં બીજો મુક્તક સંગ્રહ છપાયો ત્યારે રમેશ પારેખને બહુ સરસ વિશેષ આપ્યું હતું કે એમને મુક્તકે આઝમ નામનો એવોર્ડ આપવો જોઈએ. આ આ આ આ રમેશ પારેખ જેવો મોટો ગજાનો કવિ જ્યારે દિલીપભાઈ મને કશું કહેતો હોય ત્યારે એમાં તથ્ય હોય એ સ્વાભાવિક છે, તો આપણે મુક્તકે આઝમ પણ એમને કહીએ. અને પછી કહીએ દક્ષેશભાઈને કે આ હે સખી છે જંખના મારી તારી મનેનું લોકાર્પણ કરો. આ દક્ષેશભાઈ દિલીપભાઈની સખી ઉટોપસીને ચોપડી અર્પણ કરશે. એટલે આમ કહીને હું દિલીપભાઈને બાંધી દઉં છું હે, એટલે બીજી કોઈ સખીની શોધ નહીં કરે. દક્ષેશ ઠાકર સુરતમાં હવે મોટા ભાગે દક્ષેશ નામ ભૂલાઈ જાય છે અને સક્સેસ ઠાકર એવું લગભગ લોકો કહેવા માંડે, અરે લોકોની જીભે એવું ચડી ગયું છે. એટલે એનું કારણ પણ છે, એમટીવી કોલેજમાં અમે જ્યારે ભણતા હતા
ત્યારે જ્યાં જે લીલીછમ હતું, લીલુછમ, ને ત્યાં બેસવાની પણ જે મજા આવતી, પ્રેમ કરવાની મજા તો આવતી જ. પણ દક્ષેશભાઈએ આખી યુનિવર્સિટીનું લેવલ બદલી નાખ્યું છે. જો તમે ગયા ન હો યુનિવર્સિટીમાં, અત્યારે આટલો સરસ બે દિવસનો સંગીતનો સમારોહ થયો એમાં પણ ન ગયા હો, તો એકાદ વખત ફરવા માટે, આપણે શ્રોતિઓ ફરવાના શોખીન છે, તો ફરવા માટે પણ યુનિવર્સિટી જાઓ. ખ્યાલ આવશે કે આપણી સુરતની આ વીર નર્મદ યુનિવર્સિટી કેટલી અદભુત રીતે, આપણે આમ આનંદ આવે, આપણે આમ મનમોહક થઈને જોઈ રહી છે, મુક્ત થઈને એવી બની ગઈ છે એ દક્ષેશ ઠાકરને કારણે. બાકી હું પહેલાં પણ જતો હતો ભણવા બસમાં, ને ત્યારે જે મેં યુનિવર્સિટીની હાલત જોઈ છે એ પણ મને ખબર છે. હમણાં ઘણી વખત ગયો છું ત્યારે જે આમ આખું આમ મનમોહક ચિત્ત, આપણું મન પ્રસન્ન થઈ જાય, મન બાગ બાગ થઈ જાય એવી યુનિવર્સિટી થાય, ત્યારે દક્ષેશભાઈ સલામ કરવી પડે. બીજું કે બાપા એવા થોડું બધા કહ્યું કે ગુજરાતી વિભાગ સુરતમાં નહોતો, ઘણી બધી રજૂઆતો થઈ, પણ દક્ષેશભાઈએ એ વિભાગ શરૂ કરાવ્યો, એટલે એના માટે પણ એમને અભિનંદન. એટલે આના પછી એક સફળ થવું હોય તો શું કરવું છે એનો એક ગ્રાફ નીકળે, કે તમે મનમાં કંઈક પણ લો અને એ સારું હોય, એમાં આપણો કોઈ સ્વાર્થ ન હોય, તો એ કામ થાય જ થાય જ થાય. એટલે તમે પણ જો કંઈક એવું ઈચ્છો કે સરસ કામ કરવું છે, તો દક્ષેશભાઈની જેમ મનમાં ઠાન લો કે ના આ મારે કરવું જ છે, તો થશે જ. એ દક્ષેશભાઈને વિનંતી કે તેઓ આવે અને સરસ મજાને એમની તો વખતે બહુ સરસ છે, સાંભળવા એમાં બહુ મજા આવે. આઈસ્ક્રીમ ભલે ત્યાં પીગળી ગયો હતો, પણ આપણે સાંભળીશું. અને સાહિત્ય જગતમાં, શબ્દ જગતમાં આજે આ ક્ષણે એક ઘટના બની રહી છે. જિંદગીભર જે માણસે શબ્દની ઉપાસના કરી છે, એમના કાવ્ય સંગ્રહનું લોકાર્પણ વિમોચનનો આ પ્રસંગ છે. આપણે બધા શબ્દનો ઉપયોગ કરીએ છીએ, જે શબ્દનો ઉપયોગ કરે તે સામાન્ય માણસ, અને શબ્દની ઉપાસના કરે તે કવિ. હું માંડીને વાત કરું એ પહેલા આપ સૌની એક નાની ક્ષમા પ્રાર્થું છું. પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈશ્રી સાથે સુરતમાં જ એક સમારંભમાં સ્ટેજ ઉપર મુખ્ય મહેમાન તરીકે હતો, અને ત્યાંથી ભાગવું ખૂબ કપરું કામ હતું, એટલે થોડો સમય અહીં આવવામાં મને વિલંબ થયો છે, એની ક્ષમા પ્રાર્થું છું. મને યાદ આવે છે વિદ્યાનગરના મારા અભ્યાસના એ દિવસો, એ દિવસોમાં કવિ દિલીપ મોદીનો મને પરિચય થયેલો. જનકભાઈ અને દિલીપભાઈ મારા ઘરે આવ્યા, એમ કહ્યું કે આપને આ પુસ્તકનું વિમોચન કરવા આવવાનું છે. દિલીપભાઈને જે યાદ હોય તો મેં કહેલું કે મારી કોલેજ અવસ્થામાં હું જે નોટ રાખતો હતો એ નોટમાં તમારા કેટલાક મુક્તકો લખ્યા છે, અને આજે એ નોટ મારી સાથે લઈને આવ્યો. અને મને ગમેલા કેટલાક મુક્તક એ અવસ્થામાં, હા બને એવું ખરું કે પ્રેમની હું ગઝલ વાંચું પલળતી હોય તું. બીજું એક મુક્તક છે કે દોમ ધખતો તાપ ભીતર આંખમાં એક ઝરણું થઈ વહે તે કોણ છે. ત્રીજું એક મુક્તક એમનું, રેશમી ગઝલોથી શણગારું તને શબ્દ લઈને શબ્દ થઈને આવતું, ક્ષણ જરા થોભી નહીં તેથી જુઓ ને મેં ગઝલમાં લ્યો ચસો ચસ એને ચૂમી. બીજા પણ થોડાક મુક્તકો મેં લખ્યા છે, એની વાત આપણે બહુ જાજી નથી કરવી,
પણ પેલા ગીતની પંક્તિમાં કહેવાયું છે કે બડી બડી ખુશીયા હૈ છોટી છોટી બાતો મે, ક્યારેક નાની નાની વાતનો આનંદ અવર્ણનીય હોય છે. મારી મૂર્ધ અવસ્થામાં જે કવિની પંક્તિઓ મારી નોટમાં હું લખતો હતો, એ કવિના કાવ્ય સંગ્રહનું વિમોચન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય તો માહિલો રાજી થાય. એવો રાજીપો વ્યક્ત કરીને હું જે નિમિત્તે આપણે મળ્યા છીએ તે દિલીપભાઈને આ પ્રસંગે હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. બિપિનભાઈ અને નાનુ બાપા જે વાત કરતા હતા, હું સદભાગી છું કે મને સુરતીઓનો પ્રેમ પ્રાપ્ત થયો છે. માણસ પ્રેમમાં પડે આમ તો આચાર્ય રજનીશ ઓશો એવું કહે છે કે આ શબ્દ બરાબર નથી. માણસ પ્રેમમાં પડે નહીં, સાચો પ્રેમ હોય તો માણસ પ્રેમમાં ઉપડે. માણસ જયારે કોઈને પ્રેમ કરે છે ત્યારે બહુ સ્વાભાવિક રીતે અતિશયોક્તિ અલંકાર આવી જતો હોય છે. બંનેનો આભાર માનું છું, યામિનીબેન છે અને આપ સૌ શબ્દના ચાહકો અહીંયા ઉપસ્થિત છો. ત્યારે નાની વાત શબ્દ વિશેની, સંગ્રહ વિશેની, દિલીપભાઈ વિશેની વહેંચવી છે. કવિ મુસાફિર પાલનપુરી એમ લખે છે કે અક્ષર બોલે છે, અક્ષરના પડદામાં ઈશ્વર બોલે છે. કે અક્ષર બોલે છે ને અક્ષરના પડદામાં ઈશ્વર બોલે છે. એક કવિ જ્યારે બોલતો હોય છે ત્યારે ઈશ્વર બોલતો હોય એમ બનતું હોય છે. કેમ કે સર્જનની જે આખી પ્રક્રિયા છે, સદભાગ્યે મેં પણ થોડું લખ્યું છે એટલે એ અનુભૂતિ મને પણ થઈ છે કે કેવી સાત્વિક અને દૈવિક ક્ષણો એ લખવાની ક્ષણો એ આપણને પ્રાપ્ત થાય છે. કેટલાક લોકો બહુ લખે છે. હું ઘણી વાર આ વાત ગમતમાં નાનુ બાપા કહું છું કે લખવા થયો હોય એમ લખ્યા કરે છે, લખ લખ કરતા હોય. પણ લખવું અને સર્જવું, સર્જન કરવું, આ બંને બહુ જુદી વાત છે. જે સર્જન કરે છે, જે શબ્દની ઉપાસના, શબ્દ જૈનિઝમનો શબ્દ છે, ઉપાસના, ઉપર ઉઠીને એની પાસે આસન લગાવો અને તે ક્ષણની અનુભૂતિને કલમથી કાગળ પર ઉતારવી, બહુ અઘરું કામ હોય છે જનકભાઈ. પણ કવિ કહે છે કે એકલા બળબળ થવાનું હોય છે. આ કાવ્ય સંગ્રહ એ કોઈ પુસ્તક નથી, એ પીડાનો પ્રસાદ છે. જે મજા છે તે આ છે કે સર્જકને મળેલી કે એને અનુભવેલી પીડા, એનું દુઃખ, એનું દર્દ એ બધું સાહિત્યના રસાયણમાં ઝકડાઈને પ્રસાદ સ્વરૂપે, પ્રેમ સ્વરૂપે, આનંદ સ્વરૂપે આપણી સામે આવે છે. એને મળેલી પીડા જ આપણને પીડા સ્વરૂપે નથી આપી દેતો. અને એટલા માટે હું એમ કહીશ કે કવિતા, શબ્દ સર્જન એ દુઃખમાંથી સુખ નિર્માણ કરવાનો કિમિયો છે. આ એક ચમત્કાર છે, ચમત્કારથી ઓછું કશું નથી આની અંદર.
એક કવિતા લખવી, એક વાર્તા લખવી, એક નાટક લખવું, એક નવલકથા લખવી. કેલારના જાદુના શોમાં જ ચમત્કારો થાય એવું નથી હોતું દિલીપભાઈ. એક માટીમાંથી એક તૃણ ફૂટે છે એ પણ એક ચમત્કાર છે. જો કે દુઃખ એ વાતનું છે કે એવા ચમત્કારો આપણા ધ્યાનમાં બહુ ઓછા આવે છે, અથવા તો આપણે બાજુમાંથી આમ સડસડાટ પસાર થઈ જઈએ, એની નોંધ પણ નથી લેતા. સાહિત્ય સંગમે આ પ્રકારની નોંધ લીધી છે. નાનો બાપા અને જનકભાઈ નો હું એ રીતે આભાર પણ પ્રગટ કરું છું અને એ બંનેને અભિનંદન આપું છું કે આવું એક પવિત્ર કામ એમની સંસ્થા દ્વારા આજે યોજાયું છે. આ અઘરું છે, લખવું એ અઘરું છે. તમે લખવા બેસો અને લખાઈ જાય એવું નથી હોતું. લખાય તો લખાય, પણ જયારે લખાય ત્યારે પ્રસવની વેદનામાંથી જયારે સ્ત્રી મુક્ત થાય છે અને એને જયારે કોઈ સમાચાર આપે છે કે તારા તારા તારે ત્યાં તારા ખોળામાં બેબી જન્મી છે, બેબી એમ જરા અંગ્રેજી સંદર્ભમાં કહું છું, કેમ કે હવે દીકરો જન્મ્યો છે એવો એવું કહીને હવે એવો ભેદભાવ રાખવાનો કોઈ અર્થ નથી, એટલે હું કરેક્ટ કરું છું મારી અંદર. આપણે તો બેબીની બાબો કરી નાખ્યું, દીકરો બેબી એટલે બચ્ચું, પણ આપણે તો પછી બાબો એમ કાંતારી, પણ આપણી બધા જુદા જુદા પ્રકારની. પણ એક બચ્ચું જન્મે છે, એક બાળક જયારે જન્મે છે એ પ્રસવની પીડા પછીનો જે સ્ત્રીના ચહેરા પરનો આનંદ, અને એમાં જયારે પેલો કવિ કહે છે એમ કે જયારે પેલો આવીને એમ કે એના પપ્પા જેવો જ લાગે છે, એ જે પરમ સંતોષની એક ક્ષણ હોય છે. કવિના કાવ્ય સંગ્રહનું વિમોચન આ ઘટના એના આનંદથી સહેજ પણ ઓછા આનંદની ઘટના. આત્માની સાથે, હૃદયની સાથે, લાગણીની સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. તમે કલ્પના કરો કે સુરતમાં અત્યારે લોકો કેવી કેવી પ્રવૃત્તિઓ કરતા હશે, એની ખાલી કલ્પના કરી જુઓ. તમે હું કરી શકું, એકલો ઘરે બેઠો ત્યારે વિચાર કરતો કે માણસો શું શું કરતા હશે. રંગબેરંગી ચિત્રો દેખાય. આવી એક સાત્વિક પ્રવૃત્તિ દિલીપભાઈ એ સ્વીકારી. પૈસો તો હતો, પણ પેલો શાયર કહે છે કે શોહરત કી બુલંદી તો એક પલ કા તમાશા હૈ, જિસ ડાલ પે બેઠે હો વો ટૂટ ભી સકતી. શોહરત કી બુલંદી તો એક પલ કા તમાશા, જિસ ડાલ પે બેઠે હો વો ટૂટ ભી સકતી. પેલો ઉર્દુ શાયર કહે છે કે હમ બડે ફનકાર હૈ, મારી પાસે બહુ પૈસા છે. હું તો હમણાં એકજણને ઘરે ગયો તો બંગલો બતાવતો હતા મુંબઈ ની અંદર, 7 કરોડ નો બંગલો છે. પછી બાથરૂમ ખોલીને બતાવે કે જુઓ, મેં કીધું મારે જવું હશે તો શોધી લઈશ, પૂછી લઈશ. વોશરૂમ ભાઈ નથી જોવું. વીસ લાખ ની આગળ અટારે ગેલેરી બનાવી હતી, જરૂર કહો તો 20 લાખ નું છે. મને કે કઠેડો જ્યો તો 20 લાખ નો છે, તો આપ બેસો છો તો કે ના હજુ મને સમય નથી મળે. અખબાર સે કાટી હુઈ તસવીર હૈ જિનકો કાગજ ચુનને વાલે કલ ઉઠા લે જાયેંગે. અસંપત્તિ અને સંતત્તિ બહુ કામમાં નથી આવતું. જેને આવી હોય એને સલામ, એને મુબારક. પણ સંમતિ, આ માણસને સંમતિ પ્રાપ્ત થઈ સંપત્તિ પછી પણ, કે મારે આવી એક શબ્દ સર્જનની એક સાત્વિક પ્રવૃત્તિ કરવી છે. આ એની વૃત્તિ હતી. માણસ કેવી પ્રવૃત્તિ કરે છે ને એની પાછળ એની કેવી વૃત્તિ છે એ દેખાતું. નહીં તો લોકો લખ લખ કરે છે સાહેબ, કલમોમાંથી થૂંક્યા જ કરે છે, માણસો રોજ વાંચીએ છીએ.
પણ એને એવું સ્વીકાર્યું કે મારે મારો મારો આનંદ. હું એમ કહીશ કે દિલીપભાઈ, હું મને ઘણી વાર પૂછે કે તમારો સંપ્રદાય કયો, તો હું કહું કે નિજાનંદી સંપ્રદાય. હવે નિજાનંદમાં રહેવાનું છે, મને ગમે એ પ્રવૃત્તિ કરવાની, ક્ષણોમાં જીવી લેવાનું. આ જીવવાનું એને સ્વીકાર, આવી એક સાત્વિક પ્રવૃત્તિ એને સ્વીકાર. બાકી અઘરું હોય છે. મારો વિનોદ જોશી ભાવનગરમાં બેઠા છે, કે છે કે કાગળમાં કાળ જાળ નથી, એનું નથી લખવું એ ભાઈ, જરા લખી દેજો. પોસ્ટકાર્ડ એવા તો લોકો લખતા નથી આવતા. હું મજામાં છું, તમે મજામાં હશો, મારી ચિંતા કરતા નહીં. તમારી ચિંતા થાય છે, પછી પાંચમું વાક્ય શોધવું પડે. હવે શું લખે? એટલે પોસ્ટકાર્ડ જો બહુ નાના હતા, બહુ લખવાનું કઈ હોય જ નહીં. એમ રાસ રીતે શરૂ થતું જૂના જમાના. કવિ વિનોદ જોશી લખે છે, નાનું બાપા, કે કાગળમાં કાળ ઝાડ રે. આ મનોજ મને યાદ આવે, બિપિનભાઈ કેટલાને યાદ કરું ને, કોને મૂકું બાજુ પર, કે હાથ આખે આખો બળે એમ પણ બને, પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, કે હાથ આખે આખો બળે એમ પણ બને, ને જે શોધવામાં જિંદગી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને, ને જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. પણ પેલી વાત કે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને. આ સામાન્ય વાંચી નાખવાની નથી હોતી કવિતાઓ, બેસવું પડે શબ્દની સાથે, સંગ્રહની સાથે, કાવ્યની સાથે, કવિની સાથે, એમની સાથે નહીં. એ જે ક્ષણે આ પ્રવૃત્તિ કરતા, એક ક્ષણ પછી કવિ જુદો પણ હોય, પાછો માણસ તરીકે જુદો પણ હોય છે, પણ સર્જન રક્ત જયારે હોય છે, એ ક્ષણો એની સાથે બેસવું પડતું હોય છે. એટલે નરસિંહ મહેતા સુધી લઈ જાય કવિ આપણને, કે પકડો કલમ ને એમ પણ બને, કે હાથ આખે આખો બળે. કૃષ્ણની લીલા જોવા માટે એને કહ્યું નરસિંહ મહેતાએ, અને કૃષ્ણ લીલા કરે એમ ખબર પડીને ગયો, હાથમાં મસાલ લઈને. બેટરી હતી ને, એ ટોર્ચ નહોતી એ વખતે, મોબાઈલમાં બેટરી આવી ગઈ એવું નહોતું એ વખતે. એટલે બિચારો હાથમાં મસાલ લઈને ગયો, અને કૃષ્ણ લીલા જોવામાં એટલો બધો તલ્લીન થઈ ગયો. જીવનનો લાવો હતો કૃષ્ણ લીલા જોઈએ, અને હાથની મસાલ તો બળી ગઈ, પેલું લાકડું તો, પણ એના હાથ બળ્યો, અને હાથ બળતો તો એના પ્રકાશમાં કૃષ્ણની લીલા જોઈ દર્શી દેત. અરે આમ ભગવાન પ્રાપ્ત થાય માલિક, આમ પિત્તળના ઘંટ ખકડાય ના મળે. ગયા એ તો એ દિવસો પૂરા, એ માણસો નથી, ભગવાને હવે નથી. એટલે જર્મન પંડ્યાને લખવું પડ્યું કે એક જણાએ લખી લખીને લખ્યું હરિના કાગળ, ને સરનામામાં એમ લખ્યું કે મંદિર મસ્જિદ આગળ પાછળ સેરા સાથે પાછું આવ્યું, ત્યારે મુજને ખબર પડી ઈશ્વરે ઘર બદલ્યું છે. સેરા સાથે પાછું આવ્યું, સરનામું ના ઉકલ્યું છે, ત્યારે મુજને ખબર પડી કે ઈશ્વરે ઘર બદલ્યું. હવે ઈશ્વર ઘર બદલીને દિલીપભાઈ ના ઘરમાં એવો હોય, એ કવિતા લખે ત્યારે બેસે ખરા કે લે તું લખાવ. એટલે વિનોદ જોશી લખે છે કે કાગળમાં કાળ ઝાડ રેતી રીંઝાય, અને લેખણમાં બેઠી છે લૂ, કે આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય, અમે લખીએ તો લખીએ પણ શું. અને પછી લખે છે કે આપી આપીને તમે આંસુ આપો રે સજન, આંખો આપો તો અમે આપો. અને દિલીપભાઈ બહુ દુઃખ નહીં કરવાનું, આંસુ આપનાર તો મળી જશે, આંખો આપનાર સખી મળે ને, એ મળી જાય તો ચિંતા કરવાની. આવું પણ બને એમ પણ બને, જેમ કે છે ને, આવું પણ બને કે ભાઈ આંખો આપનાર વ્યક્તિ પણ આપણને પ્રાપ્ત થાય છે. એ વૈષ્ણવ વૈષ્ણવ સંપ્રદાય, વૈષ્ણવ વૈષ્ણવ મનાવવાનો જો આવું મળે તો. તો આ જે આખી વાત છે કાવ્ય પ્રક્રિયાની, જે આખી વસ્તુ છે, તમે જુઓ કે ગઝલના જે બે, એમણે બે પ્રકારોમાં, પદ્ય ને કવિતાના બે પ્રકારોમાં એમણે કામ કર્યું, ગઝલો લખી અને મુક્તકો એમણે લખી. આ તો કેટલો લઘુ કાવ્ય પ્રકાર આમ જોઈએ તો મુક્તક તો, જેમ જેમ એકદમ ઓછા ઓછા શબ્દોમાં ચાર પંક્તિમાં વાત કહેવાની હોય. નવલકથા લખવી સહેલી છે, કવિતા લખવી તો બહુ અઘરી કળા છે. એ એક 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 બિંદુમાં બ્રહ્માંડનું દર્શન કરાવવાનું, પંક્તિ બે પંક્તિ ત્રણ પંક્તિ ચાર પંક્તિમાં જગતના તમને થયેલા અનુભવોનો નિચોડ, અને માત્ર નિચોડ નહીં, એની અંદર તમારે પ્લસ થઈને, તમારે ઉમેરાઈને, તમને તમને જે દર્શન લાગ્યું તમારા અનુભવના નિચોડ પછી, તમારું જે દર્શન છે એ દર્શન એમાં પ્લસ કરીને તમારે શબ્દ સર્જન કરવાનું હોય છે, કવિતા લખવાની. અને એમણે લખી, સરસ સરસ રીતે લખી. મધુ એક જ ટીપું, ચાર પંક્તિ જે વાંચી નાખી, વાંચી નાખવાની નથી, વાંચવાની છે.
નાની નાની વસ્તુ આપણે એમ થાય કે ઘણી વાર હું આ વાત કહેતો હોઉં છું મધની એક જ ટીપુ એની સી વિસાદે મત આપણે ખાતા હોય કરતા હોય એક ટીપુ પડી જાય તો કઈ એને એને ફરગટી ભૂલી જવું આપણે ભૂલી જઈએ છીએ કે આ મધુનું એક ટીપુ છે એ મધુમાખી એ મધુમક્ખી કેટલા ફૂલો ઉપર ફરીને ભેગું કરીને આપણી સામે એક મધનું ટીપું આપે છે અને એ ફૂલ જેણે કેટલા તડકાઓ વેઠ્યા હોય છે કિરણભાઈ કેણે જેણે કેટલા કેટલા અંધારા કેટલો પ્રકાશ અને કેટલો વરસાદ વેઠીને એમાંથી એવા કેટલા ફૂલો ઉપર પેલી મધુમક્ખી ફરે અને એમાંથી એકાદ મધનું ટીપું બનતું હોય છે આ મુક્તકો આવા મધના ટીપા જેવા દિલીપભાઈ આપણી સામે લઈને આવ્યા છે સખીની વાત નાનું બાપા કરતા હતા જનકભાઈ કરતા હતા આ મનુષ્ય સ્વભાવ છે આ એક સાયકોલોજી છે મનોવિજ્ઞાન એને જે હોય ને દેખાય નહીં અને જે દેખાય હોય નહીં એને કવિતામાં રસ ના પડે પેલી સખીમાં પડે કે સખી કોણ દિલીપભાઈ સાંજે ગાડી લઈને જાય છે ક્યાં કારણ વગર લોકો પાછળ પડી જાય મને તો દોઢ વર્ષમાં બહુ અનુભવ થાય ને અનુભવ કારણ જ ના આપણે બધા કારણ શું કે કારણ કશું નહીં બસ પાછળ પડવું જ મુરારી બાપુએ સરસ વાત કરી કોઈ પાછળ પડે એ સારું છે એક તો આપણી પાછળ જે સાબિત થાય છે બીજો પડેલો છે સાબિત એટલે જનકભાઈ આ સખી કોણ છે એની બધી વસ્તુ ફિઝુલ છે ફિઝુલ છે રમેશ પારેખની સખી શોધવાના લોકોએ પ્રયત્નો કર્યા હતા આ સોનલ કોણ છે સોનલ કાવ્ય તો સોનલ કોણ અરે છે ભાઈ તું તારું કામ કરને કરવા દે બિચારા એ કરે છે તો વાતને મજા આવે કે તને મજા આવે છે કેવી રીતે શીરો બનાવ્યો અરે જે રીતે બનાવ્યો તને મજા પડી સરસ છે ખા આનંદ કર પણ માણસને પડદા પાછળની પ્રવૃત્તિમાં બહુ રસ હોય મને હતો પણ હું એક એક પ્રસંગે પછી ચેતી ગયો કે આ પ્રવૃત્તિ બરોબર નથી જે દેખાય ને સ્ટેજ પર હોય ને તમે તો સ્ટેજ ના માણસ સ્ટેજ પર હોય એમાં મજા જ ના હોય પાછળ શું થાય છે પાછળ મારા ગામમાં રામલીલા આવતી નાનું ખોબા જેવડું ગામ રાવજી પટેલ માટે જેમ કહેવાય ને વલ્લભપુર ખોબા જેવડું લીંબડે ચાર રસ્તા પાસે ગાંઠતા નડિયાના ઘરમાં મારો જન્મ ઉછેર માટીના ઘરની અંદર પેલા રાસલીલા કરવા માટે ભવાઈ રામાયણ ભજવાય અને હું પેલા નાનો છોકરો ત્યાં આગળ પહેલું આમ બેસી જઈએ અડધો કલાક પહેલા ઘેરથી કઈ ચિત્રંજી લાવીને પછી આગળ બેસી જઈએ પછી રામ અને લક્ષ્મણ આવે ને સીતા આવે ને એમ બધી વાતો ચાલે ને પાછો રાવણ પ્રગટે ને પછી થોડી વાર થઈને રાવણ આવતો રામ પછી પડદા પાછળ ગયો તો હું ઉઠીને પડદા પાછળ રામ કરે છે શું પડદા પાછળ જિજ્ઞાસા કેવી હોય છે વૃત્તિ માણસની માણસ સાયકોલોજી અને પડદા પાછળ જોયું તો રામ તો પાછળ બેન પીડી પીધા બોલો રાસ પીલા વાત સાહેબ એમ તો પછી થોડો ટાઈમ પીડી ગયો પાકી પીડી પીવે એ રામને બીડી પીતા પડદા પાછળ જે દિવસે મારી 9 વર્ષની ઉંમરે મેં જોયા એ દિવસે નક્કી કર્યું કે દક્ષેશભાઈ પડદા પાછળ જોવું નહીં એટલે નાનું બાપા આ સખી પડદા પાછળની વસ્તુ એ બેન જુએ ત્યાં સુધી બરોબર છે એમને જોવા છૂટ છે અધિકાર પણ છે હૃદયની લાગણીમાં મેં કહ્યું કે ઝંપકોડીને આ વસ્તુ લખે છે આ જે આખી વાત છે આ જે આર્ટ છે આર્ટ અને હું હંમેશા કહું છું કે આર્ટ છે ને હાર્ટ સાથે જોડાયેલી અહીંથી ના લખાઈ જાય મગજ થી લખવા બેઠા એમ ના લખાય જનકભાઈ બાપા મેં બહુ પ્રયત્નો કર્યા નાનું હતો ને પછી લખવાનો પ્રયત્ન કર્યો કે ભમરાને ગમે કે ના ગમે આ ફૂલને ગમે કે ના ગમે પણ ભમરો તો ત્યાં જ ભમે હવે ખબર પડે છે કારણ ચોળકણા છે ભાઈ ગુણિયલ નારી ઘરમાં લાવી અંગુર તુવેર દાળ કવિતા વચ્ચેનો ભેદ આપણને ખબર પડવી જોઈએ તો આ જે વાત છે આ હર્ષ સાથે જોડાયેલી આખી જે પ્રવૃત્તિ છે લાગણીથી જોડાયેલી પ્રવૃત્તિ ને જે લાગણીથી એને લખી છે એ લાગણીની કક્ષા સુધી આપણે જઈને પછી એ કવિતા પામવી પડે વાંચવી પડે એટલે સાહિત્યમાં તો અમે કહીએ છીએ કે એને એને સહૃદય ભાવક સહૃદય
એવું હૃદય કવિનું, એવું હૃદય વાચકનું, ભાવકનું, એ માનસિકતામાં તમારે પહોંચવું પડે તો એ કવિતાને, એ શબ્દોને, એની અંદર રહેલા ભાવને આપણે પામી શકીએ. તો આ આખી જે વાત છે, એટલે ઉમાશંકરે તો કહ્યું કે કવિતા એ આત્માની માતૃભાષા છે. આમ તેવું કહેવાય છે કે સૌંદર્યોપી ઉરજરણ ગાશે પછી આપ મેળે, ઉમાશંકરે કહેલું. પણ કવિ સૌંદર્યોને જ ગાય? હું તો કવિતા ઉમાશંકર નો વિરોધ કરું, નાનું બાપા હોત તો કહેવા ગયો કે આ બરોબર મન ના લાગે. સૌંદર્યોપી ઉરજરણ ગાશે પછી આપ મેળે, તો અસૌંદર્યનું શું? એટલે સુંદરમ એ કવિ મને બહુ ગમ્યું સાહેબ, કેટલીક બાબતમાં ઉમાશંકર કરતા સુંદરમ ચડી જાય છે. બિપિનભાઈ આ હું કહું છું, એ લખે છે કે હું ચાહું સકલ સુંદર ચીજ આ સૃષ્ટિની, હું ચાહું સકલ સુંદર ચીજ આ સૃષ્ટિની, ને જે અસુંદર કરી મૂકું ચાહી સુંદર સુંદર. અરે સુંદરતા તો કિરણ બધા ચાહે, જે સૌંદર્ય છે એને તો બધા ઉપાસક હોય, વાહ વાહ કરે બધા, પણ આહને પણ કોઈ ચાહે, એટલી વાહ નહીં, આહ પણ કોઈ ચાહે, જે અસુંદર છે કરી મૂકું સુંદર. હું એવો ચાહું, એવું ચાહું, એવું ચાહું કે જે અસુંદર છે એને પણ હું સુંદર કરી મૂકું. પ્રેમ વિશેની વાતો કરી છે, સખી છે એટલે સ્વાભાવિક રીતે પ્રેમ આવે. આ પ્રેમ આપણે ત્યાં બહુ ગવાયેલું ગીતોમાં, પછી ગણપતિના ઘણી જગ્યા પાછું ઘરનો ગમ મૂકું, બહુ ગવાયેલો, બહુ ગવાયેલો અને બહુ વગોવાયેલો શબ્દ છે. આપણે સહન નથી કર્યા, આ માણસ આ માણસ આમ પાછા એમ કહીએ, માણસ ને ચાહો, માણસ ને પ્રેમ કરો. પેલો અશરફ કે છે કે વર્ષમાં કોક દિવસ એવા ચોગળિયા આવે કે ખૂટે આંખમાં પાણી ત્યારે ખડી આવે, ને ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ભાઈ, એક વેત ઉતરો ને ત્યાં તો તળિયા. હું પ્રેમ કરો ને ચાહો ને શું, હવે બધા છીછરા થઈ ગયા માણસો ભાઈ, ડૂબી મરવા જેટલું અંદર જોઈએ ને લાગણીનું તળ, ત્યારે ડૂબી મળી. તો આ જે શબ્દ છે, આ જે છે આપણે થૂકી થૂકીને એઠો કરી નાખેલો આ શબ્દ, પણ એ શબ્દ વિશે, એ ભાવને લઈને જયારે કવિ આપણી સામે વાત કરે છે, અને યાદ રાખજો હંમેશા હું આ વાત કહું છું, મારી સમજદારથી પ્રકટિક્યાથી હું આ વાત કહેતો આવ્યો છું કે પ્રેમમાં સુખ છે જ નહીં, છે જ નહીં. હું બોલું છું, રેકોર્ડ થાય છે, તો પ્રેમમાં સુખ નથી, પ્રેમનું એક જ પરિણામ છે આંસુ. અને તમને આશ્ચર્ય થશે, 1987 મેં આ નોટ કરેલી અને એના પહેલા પાને મેં લખ્યું છે, અક્ષરો જૂના છે, કાંતની પહેલી પંક્તિ પહેલા પાને લખી, ત્યાંથી નોટની શરૂઆત કરી હતી. કાંત લખે છે કે આ ઈશ્વરીય પ્રણય સુખની હાય આશા જ કેવી. આ કાંતનું જીવન દર્શન હતું, એ ચક્રવાત મિથુન લો કે બીજું કોઈ પણ કાવ્ય તમે, કે પ્રેમમાં સુખ પ્રાપ્ત થતું નથી, અને છતાં મુશ્કેલી એ છે કે બધાને પ્રેમ મારફતે સુખ પ્રાપ્ત કરવું છે. પ્રેમનું એક જ પરિણામ છે આંસુ. અને મેં નાનપણમાં લખ્યું હતું કે આંસુઓ જો ટેસ્ટ ટ્યુબમાં જન્મી શકતા હોત તો હે સખી મને તારા સાનિધ્યની કોઈ જરૂર નહોતી. પ્રેમ માણસ એટલે કરે છે, એની છાતી, એનું હૈયું, એનું હૃદય, એની એ ભીનું રે, એની આંખો ભીની રે, છલકાતી રે, પોતે જીવે છે ફીલ થયા કરે. પ્રેમનું એક જ પરિણામ છે આંસુ. અને જે લોકોએ પ્રેમ પ્રાપ્ત કર્યો છે, જાણજો એ લોકોને ઇતિહાસમાં કોઈ જગ્યાએ ખૂણે ખાંચરે શોધ્યા નહીં પડે, ઇતિહાસના પાના ઉપર સુવર્ણ અક્ષરે એવા માણસોના નામ લખાયા છે જેણે જિંદગીમાં ક્યારેય પોતાના પ્રિય પાત્રો પ્રાપ્ત નથી કર્યા, ક્યારેય નથી કર્યા, ક્યારેય નથી કર્યા. હીર રાંઝા શ્રી ફરવાદ લેલા મજનુ એના જેવા તું, જરા એના જેવા ના થવાય બાપા, મૂકી દે તું વાત, મૂકી દે તારું ગજું નહીં ભાઈ. એ લોકો તો બિચારા નથી મળે એકબીજાને, અમારા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લોકોના નામ લખાય, મળી જાય તો વાત ખતમ થઈ જાય. આ એક બીજી બહુ મોટી વાત છે દિલીપભાઈ, કે માણસને જયારે કશું મળી જાય છે ને ત્યારે વાત પૂરી થઈ જાય છે, એનું મૂલ્ય ખતમ થઈ જાય છે. એક વખત આ સ્ટેજ ઉપરથી કહ્યું કે આંખની સૌથી વધારે નજીક પાંપણ છે, આપણી સૌથી વધારે જે નજીક હોય ને આપણને દેખાતું નથી હોતું, આ ટ્રેઝડી શેક્સપિયર જેને કહે છે તે આ છે. આંખ બધું જોઈ શકે, એની પાંપણ ના જોઈ શકે, પછી છૂટી જાય, તૂટી જાય, ફૂટી જાય, છટકી જાય આપણા હાથમાંથી, ત્યારે આપણને એના મૂલ્યની ખબર પડતી હોય છે. તો આ જે આખી વાત છે, કે છે દિલીપભાઈ કે પ્રેમનો કીધો મેં પ્રામાણિક પ્રયાસ, પ્રયાસો બધા જ પ્રામાણિક હોય, પરિણામો પછી બરાબર નથી. કે પ્રેમનો કીધો મેં પ્રામાણિક પ્રયાસ, ચંદ્રને શોધું
મને મળતી અમાસ. આ જીવનનું સત્ય છે દિલીપભાઈ, જીવનનું સત્ય તમે લખ્યું. બધાને પૂનમ પામવી છે પણ મળે કોને સાહેબ, એ તો અમાસ જ આવે. અને એટલે એ પીડા કવિતાઓ લખાવે છે. બાકી તો સ્વપ્ન તો બહુ આવે. પેલો અદમ કે છે કે ડનલોપી સ્વપ્ન ઉડે છે ને સગડી ટ્રેનો ત્યાં થોવે છે. આ ટ્રેન એટલે પેલી ટ્રેન નહીં સમજવાની, એમ કવિતા ના સમજાય. આ શબ્દકોશના શબ્દો ના હોય જનકભાઈ, આ બધા હૃદયકોશના શબ્દો, એના અર્થો જુદા. ગુજરાતી સાત જોડની કોઈ બીપી ના અસર કામ ના લાગે ગાંધીજી. કવિ લખે છે આ ટ્રેનો એટલે વિચારની ટ્રેનો. આવો જબ્બો પહેરીશ તો આજે એને ગમશે. હું ખરીદું ત્યારે વિચાર કરું કે આ કલર. એને કહ્યું કે બ્લેક કલર તમને સૂટ નથી થતો, એટલે પછી જિંદગીભર મને ગમતો હોય તો એ બ્લેક કલર મૂકી દો. આ પ્રેમ છે, આ પ્રેમ. બાકી બધો વ્યમ છે. કવિ કહે છે કે ડનલોપી સપના ઉડે છે. બે મિનિટમાં વાત પૂરી કરી જનકભાઈ. કે ડનલોપી સપના ઉડે છે ને સગરી ટ્રેનો ત્યાં થોભે છે ને તારી ગલીના લેમ્પ પોસ્ટ પર 7 વોલ્ટ નું યાદોના પરફ્યુમ છોડે છે ને તારી ગલીના લેમ્પ પોસ્ટ પર 7 વોલ્ટ નું ફૂલ ખીલે છે. માણસ જયારે પ્રેમમાં હોય ત્યારે પેલો 60 વોલ્ટ નો બલ્બ જ આને થાંભલા પર ફૂલ ખીલ્યું એવું લાગે. તે લાગે પછી જયારે પ્રેમ કરે છે ને ત્યારે ખબર પડે છે કે કેટલી વેદના કેટલી પીડા સહન કરવી પડે છે. અને એટલા માટે હું હંમેશા કહું છું આ વાક્ય કે ચહીજો એની બરાબર સાથે લખવાનું છે. સહીજો, ચહીજો ની બાજુમાં સહીજો શબ્દ લખવાનો છે. સહી શકે છે એ જ ચહી શકે છે. આ સત્ય જીવનનું આપણે સમજવાનું છે. કવિ કે છે કમનસીબી ચીજ કેવી હોય છે. દિલીપભાઈનું ઉત્તર છે કમનસીબી ચીજ કેવી હોય છે. ભર બપોરે રાત જેવી હોય છે. ભર બપોરે રાતનો અનુભવ કરાવે છે. આ આખી વાત છે. તો આજે પ્રેમની પીડા છે. કઈ એમણે કઈ કેવા કેવા કહ્યું મને શ્યામ સાધુ યાદ આવે છે. એ દિવસ મને શોધે છે. એટલા બધા મુક્ત એટલા બધા દૃષ્ટાંતો જો બધી વાતો નહીં કરું એની અંદર સમય નથી. પણ મને શ્યામ સાધુ યાદ આવું ગયા વગર રહી નથી શકતો. શ્યામ લખે છે કે ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે. કે ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે ને ક્યાંક તારી યાદની મોસમ રડી છે. કે દોસ્ત મૃગજળની કથા વચ્ચે તમે છો. આ જુઓ અહીંયા તરસ ને ત્યાં વાદળી ઊંચે ચડી છે. અને પછી કહે છે કે આવ મારા રેશમી દિવસોના કારણ તેઈનો દિવસ આગતા. એ દિવસો તો જતા રહ્યા સુખના. સુખની તો માત્ર ક્ષણો હોય છે. ક્ષણો હોય છે. દિવસો કલાકો મહિનાઓ વર્ષો નથી હોતા ભાઈ. એ તો માત્ર ક્ષણો હોય. ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે ને ક્યાંક તારી યાદની મોસમ રડી છે. કે દોસ્ત મૃગજળની કથા વચ્ચે તમે છો. આ જુઓ અહીંયા તરસ ત્યાં વાદળી ઊંચે ચડી છે ને આવ મારા રેશમી દિવસોના કારણ. કે આવ મારા રેશમી દિવસોના કારણ. જિંદગી જેને કહી છે એ અહીં ઠેબે ચડી છે. આ મુક્તકો ઠેબે ચડેલી જિંદગીના મુક્તકો છે. મારી લખે છે જુઓ કવિ કહે છે કે વાણી વર્તન કેમ બદલાઈ ગયા. અમારો તમારો બધાનો અનુભવ. આપણે આજ કહીએ છીએ ભાઈ, આપણે આ કવિતામાં નથી કહી શકતા. વારે તહેવારે વ્યવહારે આજ કરીએ છીએ. કવિ કહે છે કે વાણી વર્તન કેમ બદલાઈ ગયા. સત્પણોના પાઠ સમજાઈ ગયા. બાગનું હું સાંભળું આજે રુદન સૌ અકાળે ફૂલ કરમાઈ ગયા. સત્પણના પાઠ વાણી વર્તન બદલાય ને સાહેબ. પેલો કવિ કહે છે કે દગા પર દગા છે. કે દગા પર દગા છે હવે ક્યાં જગા છે. કે દગા પર દગા છે હવે ક્યાં જગા છે. જય દૂર ઉભા જે નિકટના સગા છે. આ નિકટનું સગું જયારે દૂર જઈને ઉભું રહે ને મારી, એની જે પીડા છે એ પીડા કવિતામાં સરસ રીતે વ્યક્ત કરી છે. ધીસ ઇઝ લાઈફ. આ જિંદગીની કહાની છે. ઝરણું બનીને આવેલી કોઈ વ્યક્તિ આપણા જીવનમાં ઝંઝાવાત બનીને આવે એવું બને, એવું કણ બને, એમ જ બને. પેલો ગઝલકાર કહે છે કે વો મેરે નસીબ કી બારિશ કિસી ઓર છત પે જાગી. કે વો મેરે નસીબ કી બારે મારા ભાગ્યમાં હતું યાર. વો મેરે નસીબ કી બારિશ કિસી ઓર છત પે જા ગીરી. તો શું કરવાનું, તો તમે શું કરી શકો. અરે કશું ના થાય ભાઈ. એટલે કવિ બીજી પંક્તિમાં સલાહ આપે છે, જીવનનું દર્શન આપે છે. અહી દિલે નાદા, હે નાદાન દિલ, અહી દિલે નાદા, ઉસે ભૂલ જા, ઉસે ભૂલ જા. પણ ભૂલવું એટલું સહેલું નથી. આ કવિતાઓ પર જરા જુદી રીતે
એ ભૂલવાના એક પ્રયત્નો જ છે દિલીપભાઈના. ઘણી વાત થઈ શકે, ઘણા પ્રસંગોને બધું મેં લીધું છે, પણ દિલીપભાઈને એક જ વાત કહીશ કે આપણી નજીક કોણ છે એ જાણવા માટે. દિલીપભાઈ, જીવનનું સત્ય એ છે કે આપણી નજીક કોણ છે, સૌથી નજીક કોણ છે, એટલું જાણવા માટે ખૂબ દૂર સુધી સફર કરવી પડે. ધન્યવાદ. આપણી બધી પીડાનો પ્રસાદ પેલો આઈસ્ક્રીમ પીગળી જાય છે એટલે આઈસ્ક્રીમ અમે વેચી દઈશું દિલીપભાઈ સંભાળી લઈને. ચાવાનો હોય છે આનંદ એક, ચાવાનો હોય છે આનંદ એક, પામવાનો હોય છે આનંદ એક. આ કવિ પાસે, મારી પાસે કઈ નથી અશ્રુ સિવાય, મારી પાસે કઈ નથી અશ્રુ સિવાય, આપવાનો હોય છે આનંદ એક. આપવાનો આનંદ હોય કવિને. દિલીપભાઈ તો એના તબીબી વેસા આપતા જ હોય છે, એ અમને બધા મિત્રોને પણ ખબર છે, બધાને જ ખબર છે. તો દિલીપભાઈને વિનંતી કે તો આવે અને એમનો પ્રતિભાવ અથવા આ સંગ્રહ વિશે વાત કરે દિલીપભાઈ મોદી. કેટલી બી બોલવા છે લોકો, આઈસ્ક્રીમ તો વેચી જ દેવા છે, આપણે ચિંતા કરવાનું કે કારણ નથી. ચાલો, માનનીય કુલપતિ શ્રી ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર સાહેબ, માનનીય વડીલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ગુજરાતી વિભાગના વડા ડોક્ટર બિપિનભાઈ આસર સાહેબ, પૂજ્ય નાનો બાપા, સુરતના જ જાણીતા કવયિત્રી અને નાટ્યકાર જામિનીબેન વ્યાસ, પ્રિય મિત્ર જનક નાયક, ઉપસ્થિત સૌ મિત્રો, સજ્જનો અને સન્નારીઓ, એક સત્ય આપણે બધાએ જાણવા જેવું છે અને ખરેખર સમજવા જેવું છે. એક સત્ય આપણે બરાબર જાણવા જેવું છે અને ખરેખર સમજવા જેવું છે કે તૃષ્ણામાં જે મજા છે, તૃષ્ણામાં જે મજા છે તે તૃપ્તિમાં નથી. તૃષ્ણામાં જે મજા છે તે તૃપ્તિમાં નથી. અને આ જ વાસ્તવિકતા, આ જ હકીકતના પાયા ઉપર જગતભરની અસંખ્ય અતૃપ્ત કલમોએ શ્રેષ્ઠ સર્જન કરીને પોતપોતાના સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. મને આશા છે કે મંચસ્થ વિદ્વાનો અને મારા સાહિત્યકાર મિત્રો આ વાત સાથે સંમત થશે. પણ મને આ ભ્રમણામાં રાચવાનું ગમે છે, એને લીધે સર્જન શક્ય બને છે. સર્જનનો જે આનંદ છે, સંતોષ છે, દક્ષેશભાઈ કહ્યું તે પ્રમાણે નિજાનંદ, એ જીવનની એક મોટી એસેટ છે. અને નિજાનંદ સિવાય આપણે બીજું કશું ખપતું નથી, બીજું કશું જોઈતું નથી. દરેકને ચાહવું એક મોટામાં મોટી માનવતા છે, માનવ ધર્મ છે. પછી ગરીબ હોય, નાનો હોય, મોટો હોય, જાણ્યો હોય, અજાણ્યો હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, વિધવા હોય, વૃદ્ધ હોય, વૃદ્ધ હોય, આપણે કેમ દરેકને ચાહી નહીં શકીએ? કહેવાયું છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, શા માટે આપણે પ્રેમ કરી નહીં શકીએ? મને આ પ્રશ્ન ઘણી વાર થાય છે. અને જ્યારે આંખો મીંચાઈ જાય છે ત્યારે સાથે કશું આવવાનું નથી, આપણે સૌ જાણીએ છીએ. તો જેટલા વર્ષો જીવીએ છીએ તો લોકોને પ્રેમ કરીને, લોકોનો પ્રેમ પામીને કેમ નહીં જીવીએ? ઈશ્વર કૃપાથી મને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. તે મારા દર્દી હોય, મિત્રો હોય, સગાવાલા હોય કે સાહિત્યકારો હોય, બધાએ મને ભરપૂર પ્રેમ આપ્યો છે. અને શક્ય એટલો પ્રેમ મેં પણ બધાને કર્યો છે. આંસુની વાત નીકળી ત્યારે મને એક વસ્તુ યાદ આવે છે કે કોઈ પણ વ્યક્તિના આંસુ તમારા ખિસ્સામાંનો રૂમાલ લૂછે છે, પણ પ્રેમ એ આંસુનું કારણ પૂછે છે. આપણને રૂમાલમાં રસ નથી, આપણને પ્રેમમાં રસ છે કે ભાઈ શું દુઃખ છે, શું વેદના છે એ જાણવામાં રસ છે,
એનું સોલ્યુશન, એનું નિરાકરણ મેળવવામાં રસ છે, એ જ ખરેખરી માનવતા છે. મુક્તકો એ મારો અંગત શોખ છે એમ કહું તો ચાલે, એક પેશન છે, એક એડિક્શન છે, એક નશો છે. એટલે મેં એમાં જથ્થાબંધ વેપાર કરવાનું નક્કી કર્યું, હોલસેલ બિઝનેસ. 2000 પર કદાચ પહોંચ્યા હશે, ખબર નથી. હું આંકડાનો માણસ નથી, હું હિસાબનો માણસ નથી, હું કિતાબનો માણસ છું. પણ મને કાયમ એવું થાય છે કે કંઈક નોખું અનોખું કરવું જોઈએ અને આપણી સેલ્ફ આઈડેન્ટિટી ક્રિએટ કરવી જોઈએ. એટલે મુક્તકો એક સાહિત્ય પ્રકાર એવો હતો કે એટલો બધો ખેડાયેલો નથી તો આપણે શા માટે ખેડવો નહીં જોઈએ, અને એ દિશામાં મેં સફર માંડી. અને આ 3 મુક્તક સંગ્રહ અને 4th તૈયાર થઈ રહ્યો છે, એમ કરીને 4 નિતાંત મુક્તક સંગ્રહો શક્ય બન્યા. હંમેશા મને કશુંક નોખું અનોખું કરવાની એક ધગશ અને તમન્ના, એની લીધે મુક્તકો લખાતા ગયા, લખાતા રહ્યા. અને આજે આ 3rd મુક્તક સંગ્રહ અહીં આકાર પામીને પ્રગટ થયો છે. આ સંગ્રહમાં સૌ સહજ અને સરળ ભાવે ઉત્કટ પ્રાણી રસ તથા છલોછલ શૃંગાર રસને પ્રાધાન્ય સાંકળ્યું છે. હું સીધો સાધો માણસ છું એવું બધા માને છે અને બધા કહે છે, પણ રંગીન પણ માણસ છું. મારા કપડા પરથી તમને ખ્યાલ આવશે, કપડા અને રંગનું જે આપણું સિલેક્શન છે તે આપણો મિજાજ અને સ્વભાવ સૂચવે છે. રંગીન માણસ છું અને કોઈ પણ પ્રકારનું સૌંદર્ય હોય, કુદરતી સૌંદર્ય હોય કે પછી કોઈ યુવતીની અંદર આપણને સુંદરતા ગમતી હોય, કોઈ દિલચોરી રાખવાની જરૂર નથી. ઘણા બધા મારા જેવા હશે કે જગતની દુનિયાની સુંદર યુવતીઓને મનોમન પ્રેમ કરતા હશે. આપણને ઘણી બધી છોકરીઓ ગમતી હોય છે, મનોમન પ્રેમ કરતા હોય છે, મનોમન લગ્ન પણ કરતા હોય છે. ઘણીવાર માર્યા સારાપોવાને પ્રેમ કરવાનું મન થાય, ઘણીવાર કેટરીના કેફ સાથે પણ પ્રેમ કરવાનું મન થાય, પણ એ બધું આપણા નસીબમાં નથી હોતું. અને એમાંથી જે સંઘર્ષ જન્મે છે, એમાંથી સર્જન જન્મ લે છે, સર્જન ઉત્પન્ન થાય છે, સર્જનાત્મકતા એમાંથી જ ખીલી ઉઠે છે. પ્રેમ વિના, ઉર્મિયના ઉછાળા વિના કવિતા ન સર્જાય. કવિતા અને પ્રેમ તો જોડિયા ભાઈ બહેન છે. જ્યાં પ્રેમ હોય ત્યાં જ કવિતા હોય. વળી પ્રેમમાં લેવા કરતા આપવાના આનંદની લિજ્જત ખરેખર કંઈક ઓર હોય છે. પ્રિય પાત્રનો સંદર્ભ જ્યારે કવિતામાં હું ગૂંટું છું ત્યારે મારા કાળજાની ગરમમાં ગરમ તરસ શાંત થઈ જાય છે. અનુભવમાંથી આવેલી વાત છે. અને પ્રેમ એક એવું દર્દ છે જે કે નસીબદારને જ મળે છે. મિત્રો, હું ખાધે પીધે સુખી છું, તન મન ધનથી પણ સુખી છું. HIV નેગેટિવ છે કેમ કે વજન મારું ઉતરતું નથી. હું જીમમાં જતો નથી પણ મારા દર્દીઓ જાય છે એટલે મને આનંદ થાય છે. ભરે જે પાડું છું, જેટલી પડાય એટલી ડાયટિંગ કરું છું, પણ મારા પત્નીનો પ્રેમ એવો કે પછી એ વધારે ખવડાવી દે એટલે વજન નહીં ઉતરે તો કંઈ વાંધો નહીં. એટલે હું દુઃખી માણસ છું એવું હું કહેતો નથી. ભગવાને મને ઘણું બધું આપ્યું છે, મારી કલ્પના કરતાં, મારી અપેક્ષા કરતાં ઘણું બધું આપ્યું છે. પણ જ્યારે એક સર્જક સર્જન પ્રક્રિયામાં રત હોય છે ત્યારે એને કાં તો સર્જકે મૂળભૂત રીતે એનો રોમેન્ટિક સ્વભાવ હોવો જોઈએ, અથવા ફોર ધ સેક ઓફ ક્રિએટિવિટી હી શુડ બી હેવિંગ અ રોમેન્ટિક મૂડ. નહીં તો કવિતા શક્ય નથી. એક પણ આંસુ વહાવ્યા વિના કદી કવિતા સર્જાય છે ખરી? મુક્તકોની વાત કરીએ, ગઝલો પણ મેં ઘણી લખી છે, આ છંદસ કાવ્યનો સંગ્રહ પણ કરવાનો છે, હાસ્યમાં પણ કામ કર્યું છે. પણ મુક્તકો પરત્વે ખાસ લગાવ એટલા માટે છે કે એમાં થોડામાં ઘણું બધું અભિવ્યક્ત થઈ જાય છે. અને મુક્તકો તરફ દળવાનું વળવાનું પ્રયોજન પણ એ જ છે કે એમાં ઓછામાં ઘણું બધું કહેવાની તાકાત હોય છે. ફક્ત 4 પંક્તિઓમાં સમગ્ર
ભાવ વિશ્વ અખરો થઈ જાય છે. કશું લાંબુ લચક નહીં, કશી કોઈ ક્યાંય પિષ્ટ પેશન કે ખોટો પથારો નહીં, આખે આખો બગીચો નહીં પણ જાણે કતરનો કુમરો. યામીને મેં વાત કરી પુસ્તકના પરિચયમાં કે હું પોતે એવું માનું છું કે સર્જન પ્રક્રિયામાં ભારેખમ શબ્દોનો વિનિયોગ કૃતિને કે રચનાને મહાન બનાવે છે એ સાથે હું સંમત નથી. આપણી સામે મરી સાહેબનો દાખલો છે. મરી સાહેબે સરળતામાં ઘણી બધી વાત કરી છે, એમાં દેહ કેટલું છે, ઊંડાણ કેટલું છે એ આપણે જોઈ શકીએ છીએ. એક વાર વાંચીએ, બે વાર વાંચીએ, છેતરાઈ જઈએ છીએ અને પછી એના દેહનો ખ્યાલ આવે છે ત્યારે આપણને એમ થાય છે કે મરી સાહેબે શું અદભુત લખ્યું છે. એટલે મરી સાહેબને હું આદર્શ માનું છું અને મારા સર્જનની અંદર શક્ય એટલી સરળતા અને સહજતાને સ્થાન મળે એવી હું કોશિશ કરતો રહ્યો છું. બીજું કે સમગ્રપણે પુસ્તકની અંદર પ્રેમની વાતો જ કેમ હેર છે? પ્રેમની વાતો કરતા કેમ આપણે ડરીએ છીએ કે નાકનું ટેરવું ઊંચું ચડાવીએ છીએ? બધાને પ્રેમ ગમતો હોય છે, પણ સાહેબ કદાચ કહી દે પડદા પાછળની, કદાચ દક્ષેશભાઈ કહી દે પ્રમાણે, પણ પડદાની આગળ પણ પ્રેમ કરવામાં શું વાંધો છે? પણ એ સાચુકલો પ્રેમ હોવો જોઈએ, એમાં દંભ કે સ્વાર્થની ભાવના નહીં હોવી જોઈએ. અને પ્રેમ એક એવો વિષય છે કે કદી ચવાઈ જવાનો નથી. મરી સાહેબે લખેલું છે, ગાલિબ સાહેબે લખ્યું છે, ત્યાર પછીની કેટલી પેઢી પ્રેમ વિશે લખતી આવી છે, આવનારી પેઢી પણ લખવાની છે. પણ પ્રેમ એક એવી વસ્તુ છે, એવો વિષય છે કે કદી વાસી થવાનો નથી, કોઈ દેશ ચવાઈ જવાનો નથી. આજે આપણે પ્રેમ વિશે લખીશું તો 100 વર્ષ પછી, 150 વર્ષ પછી પણ જે ભાવક એમાંથી પસાર થશે તો એમાંથી એને ચોક્કસ આનંદ મળશે જ, એની મને ખાતરી છે અને શ્રદ્ધા છે. માણસે લાગણીશીલ તો હોવું જોઈએ, પણ દરેક માણસ લાગણીશીલ નથી હોતો. સંવેદનશીલ માણસોને, લાગણીશીલ માણસોને દુનિયામાં જિંદગીમાં ઘણું બધું સહન કરવાનું આવે છે. દગાબાજી કે છેતરપિંડી કે જે કંઈ આપણે કેમ કે દરેકની અંદર વિશ્વાસ મૂકી દઈએ છીએ. પણ જે પેલા હિન્દી ફિલ્મમાં કહે છે કે મેં દિલ કા ભૂખા હું દોલત કા નહીં, એટલે આપણે આપણો સ્વભાવ જ નડતો હોય છે. અભાવ તો નડતો જ હોય છે, સ્વભાવ નડતો હોય છે, કોઈનો ભાવ નડતો હોય છે, બધું જ નડતું હોય છે. એટલે ફિઝિકલી મને પૈસાદાર બનવામાં રસ જ નથી, દિલદાર બનવામાં જ રસ છે. કેમ કે પૈસા તો કંઈ સાથે આવવાના નથી, પણ દિલથી આપણે જીવ્યા હોય તો તેનો આનંદ મળે અને આપણા ચીર વિદાય પછી બે માણસો યાદ કરે તો એ ફળીભૂત થયેલું લાગે. પ્રતીક્ષાની વાત કરી દક્ષેશભાઈએ, બાપાએ પણ પ્રતીક્ષાની વાત કરી કે દિલીપભાઈ કાયમ પ્રતીક્ષા કરતા રહે અને સર્જન થતું રહે. પ્રતીક્ષા તો દરેકને હોય જ છે, માને દીકરાની પ્રતીક્ષા હોય છે, પ્રિયતમાને પ્રેમિકાની, પ્રિયતમને પ્રેમિકાની બધી જુદી જુદી જાતની પ્રતીક્ષા હોય છે. પણ એક મારો શહેર યાદ આવે છે કે આંખ મીચાઈ પ્રતીક્ષાની હવે, આંખ મીચાઈ પ્રતીક્ષાની હવે, મૃત્યુની પળ માત્ર સારી નીકળી. આખી જિંદગી માણસ એક દરેક ક્ષણે કંઈ ને કંઈ કંઈ ને કંઈક વસ્તુની પ્રતીક્ષા કરતો હોય છે અને જ્યારે આંખ મીચાઈ જાય છે ત્યારે કોઈ પણ પ્રકારની પ્રતીક્ષાનો સદંતર કાયમ માટે અંત આવી જાય છે, એટલે કેટલું સાંત્વન મળી જાય છે. નહીં તો છેલ્લી ઘડી લગી કોઈ ને કોઈ પ્રતીક્ષામાં આપણે રત હોઈએ છીએ. મુક્તકો મેં ખાલી જોડકણા કે રમત રમવા માટે કે ડાબા હાથના ખેલની જેમ લખ્યા નથી, એમાં નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકપણે કામ કર્યું છે. ભાવકોને ખરેખર ગમશે તો મારો પુરુષાર્થ ફરીબદ્ધ થયો એમ હું માનીશ અને મારું સદભાગ્ય હશે. મને થોડાક વર્ષો પહેલાની વાત યાદ આવે છે. 2006 વર્ષ હતું અને 2006 સાલમાં મારા જીવનમાં એક સુખદ અકસ્માત સર્જાયો. સવારનો લગભગ 11-11:30 વાગ્યાનો સમય હશે, હું દવાખાનામાં વ્યસ્ત હતો અને રાજકોટથી ફોન આવે છે. મૃદુ સ્વર સંભળાય છે ફોનમાં મને, હું બિપિન આસર બોલું છું રાજકોટથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા. મેં કહ્યું કે બોલો સાહેબ. તો દિલીપભાઈ, મેં એવું નક્કી કર્યું છે કે હું ગાઈડ છું અને મારા 4 એમફિલના વિદ્યાર્થીઓ છે, તેમાંથી એક વિદ્યાર્થીને તમારા પર આ વર્ષે એમફિલ કરશે. એટલે મારો તો નવાઈનો પાર નહીં રહ્યો કે આ વડે શું. મેં બિપિનભાઈને કહ્યું કે છોડો યાર, હું તો એક નાનો માણસ છું, સામાન્ય સર્જક છું, બધા બહુ ધુરંધરો પડેલા છે, એમાંથી કોઈ સિલેક્ટ કરો, હું મારી એવી કંઈ હેસિયતને લાયકાત નથી, એટલે પ્લીઝ બિપિનભાઈ મને માફ કરજો. બિપિનભાઈ મને કહ્યું કે દિલીપભાઈ, તમારો જવાબ મારે હામાં જોઈએ છે, આ ફોર્માલિટી માટે મેં ફોન કર્યો છે અને તમારી સંમતિ માટે મેં ફોન કર્યો છે, અને તમારો જવાબ તમને હામાં જ જોઈશે. અને 2006 સાલમાં એક MA ગુજરાતી થયેલી વિદ્યાર્થિનીએ મારા પર એમફિલ કર્યું, 200-250 પાનાની થીસિસ લખી સંશોધન કરીને એને એમફિલની પદવી મળી. આમ આશા સાહેબે આટલા બધા દૂરથી મારી જે કદર અને કિંમત કરી, એના થકી મેં અવર્ણનીય રાજીપો અનુભવ્યો. હું એમનો ઋણી છું અને સદા રહીશ, અને આજે પણ મારી લાગણીને માન આપીને એઓ રાજકોટથી અહીં પધાર્યા છે, એને બદલ હું એમને આવકારું છું, ને એ મારા માટે આનંદનો વિષય છે. હવે ડૉક્ટર દક્ષતભાઈ વિશે જરાક વાત કરું. એકાદ વર્ષ પહેલાં અમારી પ્રથમ મુલાકાત થઈ, અને તે બી પડદા પાછળ જ સાહેબની જે વાત હતી તે ગાંધી સ્મૃતિ ભવનના બેક સ્ટેજ. પણ એમાં કંઈ 2 નંબરની કંઈ પ્રવૃત્તિ કે અનૈતિક કંઈ પ્રવૃત્તિ કે વૃત્તિ નહોતી. બેક સ્ટેજ પર અમે ભેગા થયા. જનકભાઈએ મારી ઓળખાણ કરાવી કે આ દિલીપ મોદી. દક્ષેશભાઈ કે તમારા બધા પુસ્તકો મેં વાંચ્યા છે, તમારા નામથી બહુ સારી રીતે ઓળખું છું, તમારા શબ્દોને હું પુષ્કળ ચાહું છું, પછી મારા મુક્તકોને શેર એમને કંઠસ્થ હતા તે મોડેથી બોલવા માટે મારી નવાઈનો પાર નહીં રહ્યો. પછી મને કહ્યું કે 1990 તમારો જે પ્રગટ થયેલો સંગ્રહ દાખલા તરીકે તું મેં બહારથી બજારમાંથી ખરીદેલો, મારી પાસે પૈસાની તકલીફ હતી છતાં પણ તમને ભયંકર આંચકો લાગ્યો કે આટલા મોટા હોદ્દા ઉપર બિરાજમાન છે અને આટલા મહત્વના હોદ્દા ઉપર બિરાજમાન છે, અને દક્ષેશભાઈની સરળતા અને સરોદયતા મને ખૂબ જ ઊંડાણથી સ્પર્શી ગઈ. બીજું હું એમને સલામ કરું છું કે મારી ગેરહાજરીમાં આ પુસ્તકના લોકાર્પણ માટે એમણે અહીંયા આવવાની હા પાડી દીધી, કેમ કે હું ગયા મહિને ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા હતો. જનકભાઈ સાથે ફોન પર વાત થઈ કે ભાઈ આપણે માર્ચમાં કાર્યક્રમ રાખીશું એકાદ રવિવારે. પછી અમે નક્કી કર્યું કે આપણે દક્ષેશભાઈની સેવાનો લાભ લઈ એમને બોલાવીએ. પણ હું સુરત આવું તે પહેલાં તો જનકભાઈએ દક્ષેશભાઈ સાથે વાત કરી દીધી, પુસ્તક પણ આપી દીધું, અને ઠાકર સાહેબે લીલી ઝંડી પણ ફરકાવી દીધી. એટલે મને એમ લાગે છે કે આવા નિખાલસ અને દંભ વગરના માણસો આજના જમાનામાં મળવા અતિ મુશ્કેલ છે. દક્ષેશભાઈ, મેની મેની થેન્ક્સ. હું તમને સલામ કરું છું. પૂજ્ય નાનુબાપાના વાત્સલ્ય ભાવ તથા જનકભાઈની દોસ્તી અને લાગણી માટે ખરેખર મારી પાસે શબ્દો નથી. યામિની બહેને સુંદર રીતે પુસ્તક પરિચય આપ્યો અને મારું દેહ જીતી લીધું છે, અને એમણે તારીખ મને યાદ નહીં હતી પણ એમણે અગાઉ જે મને વચન આપેલું તે બખૂબી નિભાવ્યું છે, તેનો મને સવિશેષ આનંદ છે. 1-2 મુક્તકો રજૂ કરીને હું સમાપન કરીશ. કે મુક્તકો મરણ ખરેખર શું કહે છે, મુક્તકો મરણ ખરેખર શું કહે છે, આ હયાતી મારી ખુદની શું સહે છે. મુક્તકો મરણ ખરેખર શું કહે છે, આ હયાતી મારી ખુદની શું સહે છે, તું મને સમજીને લેતી રણ કદીએ, તું મને સમજીને લેતી રણ કદીએ, હું સ્વભાવે છું નદી પાણી વહે છે. મુક્તકો મારા ખરેખર શું કહે છે, આ હયાતી મારી ખુદની શું સહે છે, તું મને સમજીને લેતી રણ કદીએ, હું સ્વભાવે છું નદી પાણી વહે છે. અને બીજો એક મુક્તક, બીજા બધા મુક્તકો તો આ લોકો બોલી ગયા એટલે મારે કેન્સલ કરવા પડે છે, કેમ કે પાછું એનું પુનરાવર્તન ટાળવું અગત્યનું લાગે છે. પણ ગઈકાલે હું શનિવારની હાટમાં ઉભો રહેલો પણ હું વેચાયો નહીં,
એટલે આજે પછી તમારી સામે તમને તમે મને જે વેઠો છે એના ઉપર એક ઉત્તર છે. આજે જે બે કલાક તમે મને વેઠ્યો, દિલીપ મોદી દિલીપ મોદી દિલીપ મોદી બધી બાબતમાં, તેના પર એક મુદ્દો છે. વેઠવો છે દિલીપ મોદીને, વેઠવો છે દિલીપ મોદીને, વેચવો છે દિલીપ મોદીને. કોઈને હાથ જોઈતો તો હાથ આપી દઉં, કોઈને પગ જોઈતો તો પગ આપી દઉં, કોઈને માથું જોઈતો તો માથું આપી દઉં. અને જો બ્રેઇન ડેડ જેવી સ્થિતિ મારી ઉદ્ભવે તો બધા અંગો મારા કોઈના કામમાં આવે એવી મારી અરજુ, મારી તમન્ના પણ હું રજૂ કરી દઉં. એ રીતે પણ હું કોઈના કામમાં આવું. કે વેઠવો છે દિલીપ મોદીને, વેચવો છે દિલીપ મોદીને, ઉપજે શું સિવાય ગઝલો બસ, ઉપજે શું સિવાય ગઝલો બસ, વેચવો છે દિલીપ મોદીને. હું ગઈકાલે ઉભો રહ્યો, વેચાયો નહીં, એટલે પછી આજે તમારે મને વેઠવો પડ્યો, અને એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા સૌના એનો જે હોવું જોઈએ સુખ મેળવવા માટેનું, કે જિંદગી દાવા દલીલોથી હો સફર, જિંદગી દાવા દલીલોથી હો સફર, હું ખજાનો શોધું છું સુખનો ભીતર. જિંદગી દાવા દલીલોથી હો સફર, હું ખજાનો શોધું છું સુખનો ભીતર. આપણી વચ્ચે ગણિતને લાવીને, આ ગણિત બહુ ખરાબ વસ્તુ છે, માણસ ગણતરી કરે છે અને માણસ તરીકે મટી જાય છે. આપણી વચ્ચે ગણિતને લાવીને બાદબાકી કે તું સરવાળા ન કર, બાદબાકી કે સરવાળા કરશો એટલે આપણું બધું થઈ જાય, એટલે ગણિત વચ્ચે નહીં લાવો. જો સુખનો દરિયો આપણે આપણામાં ફેરવવો હોય તો દક્ષેશભાઈ, યામિની, બિપિનભાઈ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે સાંજે પાછો અમારે 5 વાગ્યા પ્રોગ્રામ પણ છે, કલ્યાણજી આણંદજીના ગીતો અમે ગાઈશું. આ એક દર મહિનાના છેલ્લા રવિવારે અમે એક કાર્યક્રમ કરે છે કરાવકર ટેક પર. અમે 5-1 જણથી નરેશને અમે 4-5 જણની શરૂઆત કરેલી, આજે લગભગ 30-35 જણ ગાનારા છે અને અમે બહુ મજા કરીએ છીએ એમાં. તો આપ સૌને જો એમાં રસ હોય તો એમાં પણ આવશો સાંજે 5 કલાકે કલ્યાણજી આણંદજીની ફિલ્મોના શ્રેષ્ઠ ગીતો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બે કલાક થયા છે પણ છતાં પણ બહુ મજા આવી. ખાસ તો દક્ષેશભાઈનું ખૂબ સરસ વક્તવ્ય, એ આમ ખીલી ઉઠે છે બરોબર, કમર ખીલતું હોય ને એમ ખીલતા હોય, એટલે પછી એને બોલવા જ દેવાના, તો બહુ મજા આવે સાંભળવાની. મેં તમને ઘણી વખત સાંભળ્યા છે અને મને તો બહુ જ મજા આવે, એટલે હું એનો દીવાનો છું એમ તો. એટલે અમે જયારે બોલાવું ત્યારે તમે આવજો, તો અમને આનંદ થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.